મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. પરમ પૂજ્ય સોનાબાની જય. પરમ પૂજ્ય દિવ્ય બેનની જય. સર્વ ગુણાતીત સ્વરૂપોની જય. મુક્તાક્ષર પુરુષોત્તમની જય. પરમ પૂજ્ય જ્યોતિબેનના 87મા પ્રાગટ્ય પર્વની જય જય જય. પરમ પૂજ્ય જ્યોતિબેનનું સમન્વય પર્વનું પુસ્તક આંતરખોજ, એમણે જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ એ એમની અંતરની રુચિ છે. અને એ અંતરખોજ કરતાં કરતાં આજના ખાસ સમયમાં આપણા તંત્રમાં શેની જરૂર છે અને એ આપણને અમૃત સમાન ઘૂંટ મળી જાય ને એ આપણું જીવન પલટે, એમાં જ્યોતિબેન રાજી છે, એમાં ગુરુહરિ પપ્પાજી મહારાજ રાજી છે, એમાં આપણા સર્વ સદગુરુ સ્વરૂપો રાજી છે. તો એ રાજીપાનો લાહો લેવા માટે સર્વપ્રથમ પુષ્પહાર અર્પણ કરતાં પહેલાં જ્યોતિબેનના એ આશીર્વાદ આપણે વાંચી લઈએ. એમના બ્રહ્મસૂત્રમાંથી એક બ્રહ્મસૂત્ર એમણે આપ્યું છે, કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. નિરાશા તો આપણને રહેવા દીધી નથી, પણ એમની આશા બનવું છે, ગુરુહરિ પપ્પાજી મહારાજની આશા પૂર્ણ કરવી છે. તો જ્યોતિબેને આશીર્વાદમાં લખ્યું છે, એનો એક પેરેગ્રાફ છેલ્લો ખાલી વાંચું છું. આપણે એવા સાધક થવાનું છે કે ગમે તેવા પ્રસંગે કરતા હરતા પ્રભુને જ માનતા થઈ જવું. પપ્પાજી જ બધાને વાપરે છે, ખૂણે ખાંચરે દેભાવ હોય તેને ધોઈ રહ્યા છે. માટે આનંદ કરવો, અતિ આનંદમાં રહેવા પ્રયત્ન કરવો, આનંદ પકડી રાખવો, બસ એ જ જ્યોતિબેનના જય સ્વામિનારાયણ. એ આશીર્વાદની સ્મૃતિ સાથે આપણે પ્રત્યક્ષ ગુરુ હરિ પપ્પાજી મહારાજ, પરમ પૂજ્ય જ્યોતિબેન અને પ્રત્યક્ષ વિરાજમાન સ્વરૂપોને સ્વાગત પુષ્પહાર અર્પણ કરીએ કે આ આનંદ શબ્દ અમારા જીવનમાં જેવો જ્યોતિબેને કર્યો એવો અમે કરતા થઈ જઈએ. સૌપ્રથમ ખ્યા
જેને આરાધ્ય દેવ માને છે એવા અક્ષર બ્રહ્મ એ દિવસની સ્મૃતિ કરનાર આપણા ગુણાતીત જ્યોતના અક્ષરધામના મુક્તોને માટે પરમ પૂજ્ય જ્યોતિબેને આ શુભ દિવસ ગ્રહણ કરીને આપણને હું અક્ષર છું, હું બ્રહ્મ છું એ ભાવમાં રહેવાનું સૂત્ર ગુરુ હરિ પપ્પાજી મહારાજનું છે. અને એ અક્ષર રાત્રિને વિભિન્ન કરીએ તો વિભા એટલે રાત્રિ, તો જ્યોતના નામધારી બેન વિભાબેન ગુરુ હરિ પપ્પાજી મહારાજને હાર અર્પણ કરશે. અને હું અક્ષર છું, બ્રહ્મ છું એ સૂત્ર ગુરુ હરિ પપ્પાજી મહારાજે આપ્યું એ સ્મૃતિની સાથે પપ્પાજી સ્વરૂપ પૂજ્ય હરણાબેન પરમ પૂજ્ય જ્યોતિબેનને હાર અર્પણ કરવા માટે પધારશે. પૂજ્ય વિભાબેન ગુરુ હરિ પપ્પાજી મહારાજને અને હરણાબેન પૂજ્ય જ્યોતિબેનને હાર અર્પણ કરવા માટે સમગ્ર જ્યોત તરફથી પધારશે.
કમે ઇન ધ વે મહાત્મા દર્શન અનુભવમાં લાભ આપશે. ખેતી કમે ઇન ધ વે ત્યારબાદ નરોડાના અલકામિત મકવાણા અનુભવ દર્શનમાં લાભ આપવા માટે તૈયાર રહે. અલકાબેન મકવાણા કોઈને દેશ સ્વામિનારાયણ મારે બધાની પ્રિય આત્મીયજનો બેઠા છે સ્ટેજ ઉપર, બધાને સાક્ષાત પ્રણામ અને જય સ્વામિનારાયણ. આજે જ્યોતિબેનનો જન્મદિવસ અને એક પ્રકારની ખુશી ખૂબ, અને એમના સંભાળના એટલા બધા છે અને એમની દિવ્યતાનું સાતત્ય એટલું બધું છે કે શબ્દોમાં વર્ણવી ના શકાય. શબ્દો ઓછા પડે અને કદાચ ભાવનાને પણ શબ્દનો ઉપનાવી શકાય. એટલે તો આપણે તો એમની જોડે જે સારો સંબંધ, સારો પ્રસંગ, જે એમની જોડે સમય ગાળ્યો હોય, એમની જોડે આત્મીયતા કેળવી હોય, એને આપણે વાગોળ્યા કરવી પડે. એ જ આપણે માટે સીધો સાધો રસ્તો થઈ ગયો. મારા જીવનમાં ઘણા બધા પ્રસંગો, હું નાની હતી ત્યારથી જ્યોતિબેન કોલેજમાં જવું ને મારી પાછળ દૂધનો પ્યાલો લઈ લઈને ફરતા હતા ત્યારથી શરૂ થયું છે. કોલેજમાં જવાનું મોડું થાય એ પાછળ પાછળ ફરે, લે આટલું દૂધ પી લે, બેબી દૂધ પી લે. કેટલા બધા વર્ષો સુધી એમણે મને બેબી જ કહ્યું. એ બેબીની શરૂઆત થઈ અને ફરતા 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 છેક જ્યારે થોડા વર્ષો, બે વર્ષ પહેલા જ્યારે હું એમની જોડે બેઠી ત્યારે એમણે મને કહ્યું કે તું તો મારી ઝાંસીની રાણી છું. બેબી અને ઝાંસીની રાણી વચ્ચેનો જે સમન્વય, તફાવત, એમાં એમણે ઘણું બધું પરિવર્તન કર્યું જીવનમાં. પ્રસંગો લાવી લાવીને, ખૂબ હિંમત આપી આપીને, સમજ પાડીને, આપણે માટે ભજન કરાવીને, પપ્પાજી તરફ દ્રષ્ટિ કરાવીને એમણે જીવનમાં પરિવર્તન કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ને કહી શકાય કે ઘણું બધું પરિવર્તન, ઘણા બધા પ્રસંગો આવ્યા તો પણ આપણે કંઈક પામી શક્યા. એ બિકોઝ ઓફ હર ઓનલી, એમના, એમની હું, એમની આત્મીયતા, એમનું ભજન આપણે માટે, ને આપણે માટે અનન્ય પ્રીતિ કે આ બધા મારા છે, જયંતિકા મારી છે, એવું એમનું અનન્ય પ્રીતિ અને એવો ભાવાત્મક જોડાણ કે આપણે પરાણે ખેંચીને એમને ગમે એવું કરવા પ્રયત્ન કરીએ. પપ્પાજી ને જ્યોતિબેનને બંનેને ઓળખવા તો બહુ જગ્યા છે, એટલે વારે વારે માગવાનું થાય, ભાઈ તમારું જેવું સ્વરૂપ છે એવું ઓળખાવો, તમે જે અમારી પાસે કરાવવા માગો છો એ કરો, અમે કરીએ એવું અમને આત્મબળ આપો, એવી અમને અંદરની શક્તિ આપો. આપણે અલ્ટિમેટલી તો મેં એ જ માગ્યા કર્યું છે આખી જિંદગી. કેટલા બધા પ્રસંગો એવા બન્યા કે જે એ આવીને ઊભા થયા અને ખૂબ હિંમત આપી. 2011માં જ્યારે ગૌરવની સર્જરી લીલાવતી હોસ્પિટલમાં થઈ, ત્યારે મેં એમને કહ્યું કે જ્યોતિબેન આ બધી મારી ગજાની વાત છે. તો મુંબઈ આવીને ગૌરવ હોસ્પિટલ ગયો, એના 2 દિવસ પહેલાં આવ્યા અને ગૌરવ હોસ્પિટલમાંથી પાછો આવ્યો ત્યાર પછી એ પાછા ગયા. અને મને એટલી શ્રદ્ધા કે એ છે ને એટલે ગૌરવને કશું નહીં થાય. તો ગૌરવ તો અઠવાડિયામાં ઊભો થઈ ગયો. એમ કરતાં 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 અનેક પ્રસંગો ગયા. ખાસ તો મોટા ભાઈ જ્યારે માંદા હતા ત્યારે હોસ્પિટલમાં હતા, એમને એક પ્રકારની મારા માટે બહુ જ ચિંતા રહ્યા કરે કે હું નહીં હોઉં ત્યારે બેબીનું શું થશે. એટલે મારો હાલ પકડીને આમ પથારીમાં રહે. એ વખતે જ્યોતિબેન આવ્યા. જ્યોતિબેને મોટાભાઈને માથે હાથ ફેરવીને કહ્યું, દાદાજી તમને શું થાય છે, કેમ આટલી બધી ચિંતા થાય છે? મોટાભાઈ તો કશું બોલી નહોતા શકતા, એ તો પેરાલિસિસનો એટેક હતો એમને, પણ મારો હાથ પકડી રાખે મજબૂત. એટલે જ્યોતિબેને એક એમના હાથમાં મારો હાથ અને મોટાભાઈનો હાથ લીધો અને કહ્યું કે દાદાજી જયંતિકા મારી નાની બહેન છે અને હું એનું બહુ ધ્યાન રાખીશ,
એને બિલકુલ અલગ નહીં થવા દઉં, બિલકુલ મારી મારી હૂંફમાં જ રાખીશ, તમે દાદાજી બિલકુલ ચિંતા નહીં કરતા. એવું જયારે મોટાભાઈને કહ્યું એમણે, મોટાભાઈ એ જ પળે મારો હાથ છોડી દીધો. એટલે કેટલી બધી મોટાભાઈના એમને જે એ હતું ઇનકોન્શિયસનેસ હતું, એમાં પણ મોટાભાઈને સભાનતા હતી કે જ્યોતિબેન હાથ પકડ્યો છે બેબીનો એટલે હવે વાંધો નથી. એમ કરતા 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 વર્ષો વયા, વર્ષો વયા. 2017ની સાલમાં ગૌરવ વારે વારે હોસ્પિટલ જવાનું શરૂ થયું. એ વખતે કોઇન્સિડન્ટલી જ્યોતિબેન મુંબઈમાં હતા. એ બધું જોયા કરે કે અમે કેટલી દોડાદોડી પહોંચે છે, હોસ્પિટલમાં જવું પડે છે. એટલે પછીથી જ્યારે ગૌરવ ઘેરે આવ્યો અને પછી જ્યારે મને બીજી વાર મળ્યા, ત્યારે એમણે મને બોલાવી અને મને કહ્યું કે બેબી હવે બધું બહુ થઈ ગયું, હવે તું અમદાવાદ છે. મેં જ્યોતિબેને ના પાડી કે મને તો કલ્ચરલ શોક બહુ લાગે, 53 વર્ષ મુંબઈમાં રહ્યા પછી અમદાવાદ રહેવાનું મારે માટે નહીં શક્ય બને, ને આ બધું આટલું 53 વર્ષનો સંસાર લઈને અમદાવાદ જવાનું ઇમ્પોસિબલ. વારે વારે કહ્યા કહે કે ના, ઇટ ઇઝ પોસિબલ, જો તને ખબર નહીં પડે, તને આમે નહીં થાય, એમ કરીને એમણે મારે ખૂબ એક સાયકોલોજિકલ મને એમને એવી પરિસ્થિતિ વાળી હતી કે મારાથી ના ના પડાય એમને, એટલે સુધી એમણે આગ્રહ કર્યો. છેવટે મેં હિંમત કરીને એમની આજ્ઞા મુજબ અમદાવાદ શિફ્ટ થવાનો પ્લાન કર્યો. પછી અમદાવાદ તો શિફ્ટ થઈ, બધું કર્યું પણ મન માને નહીં. પછીથી છેવટે છેવટે મેં કોઈ દિવસ એવો આગ્રહ નહોતો રાખ્યો જ્યોતિબેન આમ કરે કે આવું કરે. પછી જ્યોતિબેનને 26 ડિસેમ્બરે જ્યારે દિલ્હીથી આવ્યા, ત્યારે બસ એક જ રટણ કે મારે જયંતિકાને ઘેર જવું છે અમદાવાદમાં, જયંતિકાને ઘેર જવું છે. એટલે આપણે કેવડાવ્યું કે હું આવીએ છીએ, અમે તો ઘરમાં કશું ઠેકાણું જ નહીં, પેલું જે નવું ભાડે ઘર લીધેલું એમાં બધું કામ ચાલે ઇલેક્ટ્રિફિકેશનનું. પણ આવ્યા, હું ને રાજુબેન નીચે લેવા ગયા, તો અમે બે જણ એટલા બધા એસ્ટ્રોનિસ્ટ થઈ ગયેલા કે અમને કંઈ સૂજે જ નહીં. એમને ચાંદો કર્યો, એમને હાર પહેરાવ્યો, પછી લિફ્ટમાં ઉપર લાવ્યા, અને એટલા બધા અમે સ્તબ્ધ થઈ ગયેલા, એમની મૂર્તિમાં ખોવાઈ ગયેલા કે કેવું કર્યું જ્યોતિબેન. પછી આપણે પોતે જ ગાવા માંડ્યું, આજ મારે ઓરડે રે આવે અવિનાશી અલબેન. એ ત્યારે અમને ખબર પડી કે આપણે ગાવાનું છે. પણ એટલું એમની અસીમ અસીમ કૃપા અને અસીમ પ્રેમ, એટલો બધો પ્રેમ, કોઈ પણ અપેક્ષા વિનાનો, કોઈ પણ એના વિનાનો, બસ એક જ એમની એમનો લગાવ કે આ મારો જીવ છે અને એને હું કેવી રીતે આગળ લઈ જઉં, એને પપ્પાજીને ચરણે કેવી રીતે ધરું. પપ્પાજી બસ એમ વારે વારે એમ જ કર્યા કરે, બસ પપ્પાજીને તું યાદ કરીને બધું કરજે. સોનાબા પણ જ્યારે સોનાબા હતા ત્યારે મને કે જ્યાં મધુબેનને ભટ્ટ સાહેબ તો છે ને, એમને કશું સૂઝતું નથી ને, એ તો પપ્પાજીમાં લય થઈ ગયા છે. એટલે તું છે ને જયંતિકા, તારે કશું માગવું હોય ને તો તું પપ્પાજી પાસે માગજે, બીજાને જ્યોતિને પપ્પાજી બે પાસે માગજે. એવું સોનાબાએ વર્ષો પહેલાં આમ ખુલ્લું પેપર ફોડી દીધેલું કે મારે કોઈની એની રાખવાની આશા, પણ ભગવાન પપ્પાજી સિવાય મારે કોઈ તરફ નજર નહીં રાખવાની. જીવનના પ્રસંગો તો બધા ઘણા જ બન્યા. હું નાની હતી, પરણી હતી, ત્યારે મને અમેરિકા જવાનો બહુ શોખ. કોઈ ના ના પાડે પણ પ્રસંગો જ એવા ઊભા કરે કે અમેરિકા જવાનું થાય ને હું જલ્દી પાછી આવતી રહું. એટલે એમ કરી કરીને જેમણે જગત ખેલ્યું છે પપ્પાજી અને જ્યોતિબેન, કે આપણને બહુ, હું આમ આખી જીવનની ડાયરી હું ખોલીને જોઉં તો મને સમજણ પડે કે આવા આવા આવામાં મને વધારે સમય લાગ્યો, આવામાં મને ઓછો સમય લાગ્યો, આવામાં એમણે મારી રક્ષા કરી અને મારું ધ્યાન રાખ્યું. હું નાની હતી ત્યારથી હંમેશા એવું લાગે કે કોઈ મારા માથે શિરચંદ્ર છે, પણ ખબર ના પડે કોણ છે, કોઈ આમ રક્ષા કરતું હોય એવું લાગે. પણ જ્યારે જ્યોતિબેનને પપ્પાજી મળ્યા ત્યારે મને થયું કે કોણ મારી રક્ષા નાનપણથી કરતું હતું. કોલેજમાં જવું, રાત્રે એકલી આવું, મધુબેનને મોટા ભાઈ ઘરમાં ના હોય, એકલું ઘર ખોલું, બધા દાદુ કાકા ને બધા આવે, બધાની જોડે પ્રસંગ રહેવાનો મળ્યો,
બધાની સેવા કરવાનો તક મળ્યો, બધી મળી. અલ્ટિમેટલી જ્યોતિબેનની નજર અને પપ્પાજીની નજર જે મારા ઉપર હતી, એમણે મારી બહુ જ બહુ જ રક્ષા કરી. અને એને માટે આભાર એ વ્યક્તિ એ શબ્દ ઇનફ નથી, કારણ કે એમણે જે એમની હોમમાં આપણને લઈ લીધા છે, મને લઈ લીધી છે, એ એક શબ્દોથી પર છે. એ ખાલી અનુભવી શકાય એવી અનુકંપા છે, એમની અનુકંપા છે. એ ખાલી એ અનુભવી શકાય કે એ આપણે માટે શું છે, આપણા જીવને માટે શું છે, અને આપણે માટે શું શું કરે છે. આમ જોવા જાઓ તો હું એકલી લાગુ, પણ છતાંય મને કોઈ દિવસ એવું એકલતા કે એકલાપણાનો એવું અનુભવ કે એવી ભાવના થવા નથી દીધી. બંને જણાએ આજે જ્યોતિબેન નથી, મધુબેન ગયા, મોટાભાઈ ગયા, પપ્પાજી ગયા, કેટલા બધા જણ ગયા, મહેન્દ્ર ગયા, કૌરવ ગયો. આમ જોવા જાય તો નિરાશાનો આમ ભંડાર છે, પણ છતાંય બધામાં પપ્પાજીએ ખૂબ રક્ષા કરી છે. દીદીએ પપ્પાજીએ બધાએ ખૂબ રક્ષાને ખૂબ મૂપ આપી છે. એને માટે હું બધાની પપ્પાજીની બધાની ખૂબ ખૂબ ઋણી છું, અને એમના ખૂબ આશીર્વાદ માગું છું કે બસ આવા નવા મારી જોડે જાય છો. સજાન સ્વામી મહારાજની છે, ગુરુ હરિ પપ્પાજી મહારાજની છે. વાણી વર્તને બ્રહ્મ જ્ઞાન વહે તું, પળ માએ વિસરે વર્તેલું, માયાથી નિરલે પરે આ સાધુ દંભઈ ધાર્યા પ્રભુ. સર્વદેશી સ્વરહિત જીવનનું અલખ સુખ તુમારયું, સહજ સરલ મસ્ત સ્મિચરંતુ જ્યોતિ સ્વામીને. અચાનક વારી લીધી છે, મને તો ખબર પણ નહોતી કે આજે મારી વારી છે, પણ પપ્પાજી જ્યોતિબા તમે જ બોલાવો છો. હું શરૂઆતમાં 2006 થી મારી શરૂઆત થઈ એમ આવતી થઈ એમ, અને આ પપ્પાજીને જ્યારથી જોયા ને ત્યારથી મને એમ થાય કે મારે પપ્પાજીનું કંઈક સેવા કરવી છે એમ. એટલે મેં જ્યોતિબેનને વાત કરી હતી, મેં કહી જ્યોતિબેન મને કંઈક પપ્પાજીના એવા અંગની સેવા આપો ને કે જેથી કરીને હું એમને મને કાયમ યાદગીરી રહે. કે પછી મેં જ્યોતિબેનને કીધું, એટલે જ્યોતિબેને અમારે સીવવાની હતું, એટલે જ્યોતિબેનને કે પપ્પાજી મેં કીધું બંડી અમે બનાવી, સૂટનું કામ છે અમારે, એટલે કીધું અમે બંડી બનાવી આપીએ. એટલે જ્યોતિબેન કે હા કે. પછી જ્યોતિબેને માપ મોકલાવ્યું અને પપ્પાજીની એક બંડી અમને બનાવવાનો છેલ્લો લાભ મળ્યો હતો. એટલે ત્યારે પપ્પાજીને અમે બંડી બનાવીને આપી, પપ્પાજીએ પહેરી, અને લગભગ 2-1 મહિનામાં જ પપ્પાજી થામમાં ગયા હતા. પછી હું આવીને અહીંયા જ્યોતમાં આવી, પછી જ્યોતિબેન કે પપ્પાજીએ તારી સેવા સ્વીકારી લીધી છો. એટલે મને તો એવું થાય ને કે હજુ તો હું નવી નવી છું, પપ્પાજી સુધી મારી સેવા મને ખબર નથી પહોંચી છે કે નથી પહોંચી. પણ જ્યોતિબેને મને લખી આપ્યું કે પપ્પાજીને એ બંડી પહેરેલો જ ફોટો મને આપ્યો, 3-4 ફોટા આપ્યા, કે તારી સેવા પહોંચી ગઈ છે એમ. અને પછી મને કહે છે કે અલકા તારો 10 દિન ગયો, અરે ભગવાન હું તો હજુ તો નવી નવી આવી છું, પણ તમને એમ કહો છો કે 10 દિન ગયો. પછી એમને ને એમને જાતે લખી આપ્યું કે 1-9-2000 એની લખી આપી હતી એમને. એટલે એ રીતના
કે તારો દ્રષ્ટા તો ત્યારે જ થપાઈ ગયો છે કે એટલે મને તો એટલી બધી નવાઈ લાગી. પછી શરૂઆતમાં એક વખત હું જ નવી હતી, અમારા નરોડા જ્યોતની સ્થાપનાનો પેલો ઉત્સવ હતો. પછી જ્યોતિબા આવેલા, મને મારું નામ બોલાણું કે અલકાબેન હાર પહેરાવા આવશે. એટલે હું તો ગઈ એટલે મારા તો હાથ એટલા બધા ધ્રુવ છે ને, અને જ્યોતિબેને જ્યાં દ્રષ્ટિ કરી અને મારું બધું સમી ગયું. તે દિવસથી હું તો કહેતી સ્ટેજ ઉપર બોલવા નહોતી આ શક્તિ, પણ આ સ્ટેજ ઉપર બોલતી કરી દીધી છે મને. એટલે આ બધી ગુરુઓની કેટલી બધી કૃપા હોય છે કે એમને એક દ્રષ્ટિથી પણ આપણું અંતર સમી જાય છે. પછી એક વખત એવું બન્યું કે મારા મિસ્ટરને આમ સૂટનું કામ ને અમારે એકદમ બધું બહુ કામ આવેલું, અને અમારે એક બાજુ સમયામાં આવવાનું, અને સવારમાં અમે વહેલા અમે જ્યાં રહેવા ગયેલા ને નવા જ ફ્લેટમાં રહેવા ગયેલા, તો વહેલા અમે 5 વાગે અમે નીકળેલા ઘરેથી. 5:40 ની અમારે ટ્રેન હોય એટલે 5 વાગે તમારે નીકળી જ જવું પડે ઘરેથી. એટલે અમે 5 વાગે નીકળ્યા ને સવારમાં ઉતાવળ એવી થઈ ને કે લાઈટ અમારે હજુ આવી નહોતી, અમારે સીધું ખાલી દોરડું જ આપેલું હતું એમ નીચેથી નથી. તો 12 તાળું માર્યું તો ખરું, પણ કેવું લગુચામાં જ મારેલું ખાલી, ને એમના અમે આવી ગયેલા. અને અમારા ઘરે બધું સ્કૂલના સૂટનું કામ બધું બહુ આવેલું, અને કાપડ તો લગભગ હશે 500 સૂટનું કામ, કાપડ એટલે કેટલું બધું કાપડ કહેવાય. અને એમના ઘરને લગુચો એમના એમના મારીને અમે તો નીકળી ગયેલા શિખર પપ્પાજી. અને હું તો પછી અહીંથી સમય પૂરો થયો ને તરત જ્યોતિબા મને કે હવે નીકળી જાઓ કે, અને હું ઘરે જઈને જોઉં છું તો વાર તાળું હજુ કોઈ રહેવા પણ નહોતું આવ્યું ફ્લેટમાં, આટલા ફ્લેટમાં. અને તાળું અમે ઘરે જઈને જોયું તો તાળું એ રીતના નકુચાવન મારી લીધું. અને જ્યોતિબાએ મારી કેવી રક્ષા કરી કે છાતો જતી રહે. ખરેખર આ સ્વરૂપો અંદર બહારથી આપણે અંદરનું તો રક્ષા કરે જ છે, પણ આપણે જગતમાં પણ રક્ષા. નહીંતર આટલું બધું કાપડમાંથી મારો એક ટાંકો લઈ ગયો હોત કોઈ, હજુ બધું કળિયા કામ બાજુના ફ્લેટોમાં બધું ચાલુ જ હતું. ને અમે 2 જ ઘરમાં રહેવા આવેલા, એક સામેવાળા મારા ફ્લોર ઉપર અને એક અમે. ખરેખર આટલું બધું કાપડમાંથી એક ટાંકો લઈ ગયો તો મારે તો લોસ જ હતો ને, પણ જ્યોતિબાએ આ રીતે મારી રક્ષા કરેલી. પછી એક વખત એવું બનેલું કે આમ ભાઈને બહુ આમ સૂટનું કામ એક સાથે આમ કટિંગ એક સાથે 50 કોટનું એવું સૂટનું કરી રાખેલું, કારણ કે કારીગરોને દેવું પડે એટલે કટિંગ કરીને તો દેવું જ પડે. તો એક સાથે તો એમને કહેવો પ્રોબ્લેમ થઈ ગયેલો. પછી અમે તો અમારી રીતે બધે બતાવી જોયું, ડૉક્ટરોને બતાવ્યું. ને પછી જ્યોતિબેનને મેં તો વાત કરી કે જ્યોતિબા આવું થયું છે, મેં કીધું આ એલ્બોનો પ્રોબ્લેમ થયો છે, એ મેં કીધું એમનાથી કટિંગ હવે થતું નથી, હવે શું કરું. પછી મને કહે છે જા કે તું ભાઈને રેતીન શેક કરાવજે મટી જશે કે, અને એ રેતીનો શેક કરાયો અને પછી તરત જ એમને મટી ગયું. અત્યાર સુધી હવે સરસ કટિંગ થાય છે. એટલે આ ગુરુઓના કહેવાય ને કે ખાલી એમની આપણે એમના વચને બંધાયા રહીશું ને તો એ આપણું કલ્યાણ ને કલ્યાણ જ છે. એટલે જ્યોતિબાએ ઘણું જ મારી રક્ષા કરી છે. બધી જગ્યાએ હું છાઉં જ્યોતિબા 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 થાય. એટલે બીજું કે જ્યોતિબા ભલે 17 સાલમાં મને છેલ્લો એમનો જન્મદિવસ ઉજવ્યો ત્યારે મને લાભ મળ્યો હતો છેલ્લો, પછી આજે ફરીને લાભ મળ્યો. એટલે કહેવાય ને કે જ્યોતિબા ઘણી રક્ષા કરી છે અંદરથી બહારથી. એમની છેક સુધી એક વખત એવું થયું કે છેલ્લે જ્યોતિબા બહુ બીમાર હતા. પછી અમુક જણાની સેવા લે બારીમાંથી દર્શન કરવાના, એટલે મારી આગળ અલ્પેશભાઈના મમ્મી હતા, એટલે એમને સેવા આપી. તો કે ના મારે તારી સેવા નથી લેવી કે. પછી મેં કે હું એમની પાછળ હતી એમ બારીમાંથી એક એક જણને દર્શન કરવા જતી. પછી મેં કે જ્યોતિબેન મારી તો તમારે સેવા લેવી પડશે હો, મને કે તારી તો હું છેક સુધી લઈશ. અને છેલ્લે જ્યોતિબા જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે છેલ્લે જે ઓપરેશન કરવાનું બ્લાઉઝોની સેવા ત્યારે મને છેક સુધી મને મારી સેવા લીધી એમને. તો મેં કીધું ધન્ય છે
જ્યોતિભાઈ કીધું તો હું છેક સુધી તારી સેવા લઈશ, પણ લીધી એમને. મને બહુ અંતર આત્મા સુખી થઈ ગયો કે ખરેખર ગુરુઓ જે કહે છે ને કરી જ બતાવે છે. એટલે જ્યોતિબા, તમને બહુ પાયે લાગણ સ વંદન, અને જ્યાં છો ત્યાં ભલે તમે હાજર જ છો અને અમારી સાથે જ રહેજો. જય સ્વામિનારાયણ. ધન્યવાદ. સ્ટેજ પાણી મહારાજની જય. ગુરુ હરિ ગોપાલજી મહારાજની જય. પૂજ્ય જ્યોતિબેનની જય. જ્યારે એક માં છે ને પોતાના બાળકને જ્યારે પહેલી વખત શાળામાં લઈ જાય ને, એડમિશન લીધું હોય, પહેલો દિવસ હોય અને સ્કૂલમાં મૂકવા જતા હોય, ત્યારે એને બતાડે. મેં કે બાળકને તો કાંઈ જ ખબર નથી, એને બતાડે આ તારો ક્લાસ છે, આ તારા ગુરુ, અને આ તારી સ્કૂલ, આ તારા પ્રિન્સિપલ. એ જ રીતે મને દેવકુરબાઈ એટલે કે મારા સાસુએ મને જ્યારે જ્યોતિબેન પપ્પાજી પારલા સવિતાબેન લાખાણીના ઘરે પધારેલા ને અમારે ત્યાં જવાનું હતું, ત્યારે મને દેવકુરબાઈએ કીધું હતું, આ તારા ગુરુ, આ તારી શાળા, આ તારા પ્રિન્સિપલ, ને આ આપણા બાળમિત્ર. ત્યારથી હું આ જ્યોતમાં જોડાયેલી છું. ત્યાર પછી પપ્પાજી અને જ્યોતિબેન હતા પાર્લા, ત્યારે અમારા ત્યાં હાર ધોરા જાય હતા, અને પછી મેરેજ પછી ઋષભનો જન્મ થવાનો હતો. ત્યારે છે ને મારી બંને તબિયત બહુ જ ક્રિટિકલ હતી, એટલે એવું હતું કે બેમાંથી કોઈ એકનું પ્રોબ્લેમ હતો જવાનો. જ્યારે પાર્લા અમે ગયા ને ત્યારે જ્યોતિબેને મને વર્તમાન ધરાવેલા અને કંઠી પહેરાવી હતી, એમાં પપ્પાજીનો ફોટો હતો. તો બા એમ કે જ્યારે આપણે કાંઈ મૂંઝવણ આવે ને તો ધૂન કર્યા કરવી. તો ત્યારે હું હોસ્પિટલમાં હતી, અમારી બંનેની તબિયત એવી હતી, તો હું કંઠી આમ પકડીને ધૂન જ કરી દીધી. સિઝેરિયન થયું પણ એટલું સરસ થઈ ગયું, અમારા બંનેનો જીવ બચી ગયો અને કાંઈ મૂંઝવણ ન આવી. આજે વાત નહીં, 24 વર્ષ પણ થઈ ગયા, ઋષભ 24 વર્ષ પણ થઈ ગયા. એ પછી જ્યારે ઋષભ નાનો હતો ને તો બા બાપુજીની એમ કે હું ખાર જતી હતી જોબ કરવા, તો બા બાપુજીને એમ થાય કે તમારી નજીક નોકરી હોય તો સારું, કારણ કે સવારના 10 વાગ્યાની જાઉં, હું 4 વાગે આવું. તો ધૂન એ લોકોએ કરી હતી કે નજીકમાં થઈ જાય એમ કરીને, ને હું ખારની અમારી સ્કૂલના એક ટીચર હતા ને એના રેફરન્સથી મને બોરીવલી વેસ્ટમાં નીચી સ્કૂલમાં જોબ મળી ગઈ. નોકરી તો મળી પણ ત્યાં એવું હતું ને કે નવા પ્રિન્સિપલ, નવા કલિંગ્સ, બધું આપણને છે ને બહુ સપોર્ટ ન કરે. પ્રિન્સિપલ પણ આમ થોડા ગુસ્સાવાળા, ભૂલ હોય કે ન હોય છતાં આમ ગુસ્સો કર્યા કરે. જાવું ખરી રોજ 96માં મેં જોબ લીધી ત્યારે, પણ છે ને આમ ગમે નહીં. થોડા દિવસે તો પછી જ મને રડવું આવે કે મારે તો જોબ કરવી જ નથી, પણ એ ચાલે જ નહીં, જોબ તો કરવાની જ હતી. રોજ રડું, ઘરમાં એક બે વાર વાત પણ કરી હતી. પછી બા મને એમ કે તમને કાંઈ મૂંઝવણ હોય કે એવું હોય ને તો આપણે આપણા ગુરુને બધી વાત કરાય. તો ત્યારે છે ને જ્યોતિબેન 96-97ની આસપાસ મિડલમાં આપણી જૂની જોત હતી ને સિમ્પોલી, ત્યાં પધાર્યા હતા. તો સાંજે 5 વાગ્યાનો સમય હતો, 4 વાગે હું આવી ગઈ. 5 વાગ્યાનો સમય હતો, આજે તો જવું જ છે, જે હોય મનનું બધું કહી દેવું છે મારે. બાને કીધું તમે ઋષભને સાચવો, હું જાઉં છું જ્યોતિબેનના દર્શન કરવા. ગઈ 5 વાગે, જે વિમળાબા સોફા પર બેસતા હતા ને એ સોફા પર જ્યોતિબેન બેઠા હતા, દરવાજો ખુલ્લો હતો, અને જાણે મારી જ રાહ જોતા હોય ને એવું મને લાગી ગયું કે હું આવવાની હતી ને મને આટલી મૂંઝવણ છે. હું ગઈ, ચરણોમાં બેસી ગઈ ને રડવા લાગી. શું થયું?
જ્યોતિબેન આ છે ને સ્કૂલમાં બહુ જ પ્રોબ્લેમ છે, રોજ મારે રડીને જવું પડશે, મજા નથી આવતી એમ. તો મને કહે છે તને તારા ઘરમાં સાસુ સસરા હેરાન કરે છે? મેં કીધું ના, એ તો દીકરીની જેમ રાખે છે. તો તારા વર હેરાન કરે છે? મેં કીધું ના, એ તો અથેડીમાં રાખે છે. તો મને કે ક્યાંક તો હોય ને એમ કે. મેં કીધું હા જ્યોતિબેન, તો હવે ઉપાય તો બતાવો, હું શું કરું? તો મને કહે છે જો પપ્પાજી પણ જ્યારે જોબ કરતા હતા ત્યારે એમને પણ ઘણું બધું એવું આવતું હતું, પ્રસંગો આવતા ને એ બધું ઘણું બધું સાંભળવાનું હતું. તો પપ્પાજી જેવા પપ્પાજીએ જો આટલું બધું સાંભળ્યું હોય તો આપણી તો શું વિશાદ છે. અને તારે શું કરવાનું ખબર છે? બોલાવે ને મેડમ કે કોઈ પણ તારે કામ હોય ને, તો તારે શું કહેવાનું? પપ્પાજી તમે ચાલો, પપ્પાજી તમે બોલજો, પપ્પાજી તમે ચાલો. ત્યારે થોડીક ગેળ બેસી ગઈ, થોડોક વિશ્વાસ પણ આવ્યો. પછી તો એમ જ કરતી, ભારતીબેન પાસે બે કેલેન્ડર લઉં, એક સ્કૂલમાં રાખું એક ઘરે રાખું. પહેલાં પપ્પાજીને જે સામાન કરવાના જઈને તરત, અને પછી જ મારું કાર્ય લેવાનું. અને પછી કોઈ પણ બોલાવે કરે તો જ્યોતિબેન તમે ચાલો, પપ્પાજી તમે ચાલો, બોલીને જ જવાનું. એટલે હવે એટલી બધી મૂંઝવણ ટળી ગઈ છે. અને બીજું, જે અમારા જે પ્રિન્સિપલ હતા એ એક જ વર્ષ રહ્યા 97, બીજી જગ્યાએ જોબ એમનું ટ્રાન્સફર થઈ ગઈ, બીજી સ્કૂલમાં એ જતા રહ્યા. હું અત્યારે આવી છું. આ પપ્પાજી અને જ્યોતિબેનની કૃપા જ છે, કૃપા જ છે, કૃપા જ છે. એ પછી છે ને એક વખત સવારે 10 વાગે જ્યોતિબેન વાસંતી માસી જોડે અમારા ઘરે પધરામણી આવેલા. ત્યારે છે ને ઋષભનું એડમિશન મારે લેવાનું હતું. તો મેં જ્યોતિબાને પૂછ્યું કે જ્યોતિબા, ઋષભને હવે એડમિશન સ્કૂલમાં મૂકવાનું છે, તો આપણે ઇંગ્લિશમાં હજુ એ બોલું એ પહેલાં જ તારે સ્કૂલમાં મૂકવાનું, તારી સ્કૂલમાં. મારી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ હતી, અને સેમી ઇંગ્લિશ એટલે મેથ્સ સાયન્સ 5th ઇંગ્લિશ મીડિયમમાં થાય, પણ હવે ગુજરાતી મીડિયમ. તો ત્યારે તો હું કાંઈ ન બોલ્યું. પછી નીકળતા હતા નાકા સુધી હું ગઈ, તો મને કીધું ચાલ હજી એક વખત ચાન્સ લઉં શું કે છે. એટલે મેં કીધું જ્યોતિબેન ઋષભનું એડમિશન કીધું ને તારી સ્કૂલમાં, નો મોર ક્વેશ્ચન. કાંઈ બોલી જ નહીં. હું તો બીજે દિવસે ગઈ, એડમિશન ફોર્મ લીધું, ભરી દીધું, એડમિશન લઈ લીધું, જુનિયર કેજીમાં દાખલ કર્યો. એક વર્ષ ત્યાં કર્યું, ફી ભરી. ત્યારે બીજે વર્ષે સુધી સિનિયરમાં આવ્યો ને, ત્યારે બીજા બે જણા અમારી સ્કૂલમાં ટીચર નવા આવ્યા, અને એમના પણ બાળકો અમારી સ્કૂલમાં જ આવ્યા, એમને એડમિશન અમારી સ્કૂલમાં જ લીધું. એક ઋષભ સાથે જતો અને એક એના પછીના યરમાં હતી. એક સ્નેહલબેન કરીને હતા ને, એમને એમ કે આપણી સ્કૂલમાં જો આપણા બાળકો ભણે તો એમની ફીસ ન હોય. એટલે મને એમણે વાત કરી, તો મેં કીધું મેં તો જુનિયર કેજીમાં આખું વર્ષ બી, કારણ કે પ્રાઇવેટ સ્કૂલ છે એટલે મને એ લોકો જે એમ કે મારે કરવું પડે. પણ એ આમ જરાક લડતવાળા, દલીલવાળા હતા. એમણે તો ટ્રસ્ટી પર એપ્લિકેશન લખી, લેટર લખ્યો અને અમારી સાઇન કરાવી, અમારા 3 જણની જેના બાળકો જે સ્કૂલમાં ભણતા હતા એમની. અને કે હવે હું મોકલાવું છું. મેં તો સારું તમે આ લેટર મોકલાવો, મેં મારો લેટર મોકલાવી દીધો છે. અને એમને કરી, અને પપ્પાજી અને જ્યોતિબેનની કૃપાથી અમારા છોકરાઓની ફીસ માફી થઈ ગઈ, અને બીજા 11 વર્ષ મારો છોકરો ફ્રી ભણ્યો. આ કેવળ કૃપા, કૃપા અને કૃપા. એ પછી છે ને 2007માં એક વખત છે ને ફોન આવ્યો મને, વીણા તું મોન્ટેસરી કરી લે ને. મહારાજ, મેં તો હવે ઉંમરે મારે સ્કૂલમાં ભણવા જવું પડશે. પછી કે કેવું ઇંગ્લિશ મીડિયમ આવે ને એ કરી લેવાનું. મેં કીધું હા જ્યોતિબેન. પછી મેં ને ઋષભે સર્ચ કરીને ક્યાં ક્યાં સ્કૂલો છે, મને જોબ પછી કયો ટાઈમ કન્વિનિયન્ટ થાય છે એ બધું અમે તપાસ કરી. વેસ્ટમાં, બોરીવલી વેસ્ટમાં ચંદાવર રોડ પર વિદ્યાનિધિ છે,
ત્યાં મને ટાઈમ ને ફીસ ને બધું હતું વ્યવસ્થિત, એ હું તપાસ કરી આવી અને પછી જ્યોતિબાને ફોન કર્યો. જ્યોતિબેન આવી રીતે છે, 3 મહિનાનો કોર્સ છે અને આ રીતે છે ફીસ ને બધું. હા કરી લે. થઈ ગયો કોર્સ. અને એ કોર્સ ચાલુ હતો ને ત્યારે અમારા મેડમ છે ને એમણે શું કીધું મને કે ત્યારે પેરેલલ અમારું ઇંગ્લિશ મીડિયમ ચાલુ થયું હતું કેજી ને બધું, તો મને કે એટલે મેમ આપે ના બહુ ECCL કા કોર્સ કર લો. તો મેં કીધું હા મેમ મેરા ચાલુ એ કોર્સ. તો કે હા, પછી કોર્સ પત્યો એનું સર્ટિફિકેટ મેં સબમિટ કર્યું ઓફિસમાં. એ બેઝ પર ગુજરાતી મીડિયમ બંધ હતા, મને ઇંગ્લિશ મીડિયમમાં પેરેલલ એમણે ટ્રાન્સફર કરી દીધી. આજે એમાં ટેમ્પરરી ને પરમેનન્ટ એ પણ બંને મને એપોઇન્ટમેન્ટ ઓર્ડર મળી ગયા. આ અંતરે આમી પણ આ જતીબેન એમણે મને કીધું અને આ મારું કાર્ય થઈ ગયું. આ રીતે તો જતીબેને મને એટલી બધી મદદ કરી છે ને એટલું બધું ધ્યાન રાખ્યું છે, એટલું બધું જતન કર્યું છે કે કોઈ દિવસ અમને લોકોને એમ નથી લાગવા દીધું કે અમે એકલા છીએ. 2009માં છે ને ઋષભ 9th હતો ત્યારે અમે લોકો અહીંયા જઈ જતા બોરીવલી લિસ્ટમાં, ત્યારે બાની તબિયત પણ સારી નહોતી, વોશરૂમને ને બધો બહુ પ્રોબ્લેમ થતો હતો. તો જતીબેને કીધું કે આપણે એવી કોઈ જગ્યા લઈએ કે બાને એવો ત્રાસ ન પડે અને આનું ભણતર પણ સચવાય જાય, કે અમે ચાર સિસ્ટમમાં રહીએ એટલે ભણવાનું વ્યવસ્થિત થાય નહીં, દોસ્તારોની સંગત કદાચ એવી થઈ જાય. તો પછી અમે લોકો ગોરાઈ ગયા. ત્યાં બાને પણ ફાવતું હતું, વોશરૂમ ને બધું હતું એટલે ફાવતું હતું, અને ઋષભનું પણ ફાઇન થઈ ગયું ભણવાનું. કોઈ જગ્યાએ બા નહોતો નીકળતો, ફક્ત ભણવામાં અને ભણવામાં ભણવામાં જ એનું ધ્યાન હતું. એ આ જ્યોતિબેનની કૃપા જ કે અમને ત્યાંથી બહાર કાઢ્યા. 5 વર્ષ અમે બહાર રહ્યા, એનું ફાઇન ભણવાનું થયું અને પાછા થોડુંક ભાડાના ને એનો પ્રોબ્લેમ થયો. તો જ્યોતિબા કહે કે તમે પાછા પોતાની જગ્યાએ આવી જતો શું છે, આપણી તો જગ્યા છે જ. પાછા અમે આવી ગયા અમારી જગ્યાએ અને એનું ભણવાનું પૂરું થઈ ગયું, માસ્ટર થઈ ગયો, સરસ એમની કૃપાથી જોબ પણ લાગી ગઈ. ને આ બસ કેવળ એમની 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 જ કૃપા છે, એમની જ કૃપા છે. ચોમાસું આવે ને તો મારા ઘરમાં પાણી બહુ ભરાય, બહુ વરસાદ આવે ત્યારે જ્યોતિબાનો અચૂક ફોન આવે, અચૂક ફોન આવે. વીણા કેમનું છે, પાણી વાણી ભરાયા, કંઈ ખરાબ નથી થયું ને? મેં તો ના જ્યોતિબેન કાંઈ ખરાબ નથી થયું, તમારા આશીર્વાદ છે, ધૂન ભજન કરતા રહીએ છીએ. હવે પાણી ભરાય પણ છે, બહુ વરસાદ આવે તો એ પણ થાય છે, પણ એમની જગ્યાએ રસીલાબેન અને પ્રવીણાબેનનો ફોન આવે આવે ને આવે જ છે કે વીણા કેમનું છે એમ કરીને. તેમ લાગતું નથી કે જ્યોતિબેને નથી પૂછ્યું એમ એમને, એટલી રસીલાબેન પ્રવીણાબેન પણ અમારું ધ્યાન રાખે છે, જતન કરે છે, વારે વારે ફોન કરા કરે છે. તબિયત ના દુરસ્ત હોય તમને તેવી હોય તો અમારું એટલું બધું જતન કરે છે કે અમને એમ નથી લાગતું કે અમે મા બાપ વગરના છીએ કે એકલા છીએ, એવું જરાય એટલે જરાય નથી લાગતું. પપ્પાજી અને જ્યોતિબેનની એટલી જ પ્રાર્થના, તમારા છીએ, તમારા થઈને જ રાખજો, તમારી સેવા કરી શકીએ, આ બહેનોની સેવા કરી શકીએ અને આ સમાજમાં જ અમે રહીએ એવું બળ આપજો. જય સ્વામિનારાયણ. Yeah.
ત્યારબાદ ગુણાતીત પ્રકાશ તરફથી પુષ્પગુચ્છ અર્પણ. સહેજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ પપ્પાજી મહારાજની જય, આપણા સૌના વાલા જ્યોતિબાની જય જય જય. જ્યોતિભાઈ, આપણ સૌને કેટલી બધી સ્મૃતિઓ અને અનુભવ કરાવ્યા છે, એમાંથી હું મારા અનુભવ શેર કરું છું. જ્યોતિભાઈ, જ્યારે ફર્સ્ટ ટાઈમ મારા ઘરે પધરામણી આવ્યા હતા ને, ત્યારે મારું ઘર એટલે એટલું નાનું હતું ને અમારું ઘર, કે એમ ચાર જણા બેસી શકે ને એટલી જગ્યા પણ નહોતી. પછી અમારા ઘરે રિનોવેશન ચાલતું હતું, એટલે બે માળ બનાવવાના હતું, તો અમે નીચે પપ્પાનું બધું બિઝનેસ ને કામ ચાલતું હતું અને ઉપર અમારે એક માળ બનાવવાનો હતો. તો અમારા આગળ એટલા પૈસા નહોતા કે અમે કોઈને મજદૂરોને પૈસા આપીને કે રિનોવેશન કરાવી શકીએ. તો પછી પપ્પાએ કીધું કે આપણે ચારે વેચ મળીને ઘર ઊભું કરવાનું છે. પછી અમે ચારે જણ મળીને મહેનત કરીને ઘર ઊભું કર્યું. પછી જ્યોતિબાને ખબર પડી કે આ લોકો એટલી મહેનત કરીને ઘર ઊભું કર્યું છે, તો મારે પધરામણીએ તો જવું જ પડે. તો પછી જ્યોતિબા અમારા ઘરે પધરામણી આવ્યા, પણ ત્યારે દરવાજો બનાવવાનો બાકી હતો. પછી પધરામણીનું બધું સરસ થયું. પછી અમારી આગળ ડાઇનિંગ ટેબલ પણ નહોતું, તો પછી પપ્પાનું સ્પીકરનું બિઝનેસ હતું, તો પપ્પાએ ચાર સ્પીકર લીધા, એની ઉપર પાટિયું મૂકીને ચાદર પાથરી દીધી અને જ્યોતિબા એ ટેબલ પર જ જમ્યા, ઓળો રોટલો કઢી અને ખીચડી સરસ જમ્યા. પછી એટલે એટલા મોટા ગુરુને જરાય એમ નથી કે મારે ડાઇનિંગ ટેબલ જ જોઈ. પછી દરવાજો બાકી હતો બનાવવાનો. પછી એના બે ત્રણ દિવસ પછી જ અમે રાતે ભર નિંદરમાં સૂતા હતા અને અચાનક બે ત્રણ વાગે ચોર આવ્યો હશે, એટલે પેક જ કર્યું હતું, કાંઈ દરવાજો બનાવ્યો નહોતો, તો ચોર આવ્યો હશે. પછી બધું ખબર નહીં લઈને વયો ગયો અને એ ઉપર સુધી આવ્યો ને અમારે મૂર્તિની બાજુમાં પૂજા હતી અને એની પાછળ જ મમ્મીનું ને બધું દાદીનું ને એ બધું હતું. તો એ ચોર ઉપર સુધી આવ્યો, એનું ધ્યાન પૂજા પાસે ગયું પણ એ મૂર્તિની પાછળના સોનું પાસે ન ગયું. એટલે જ્યોતિબા એટલી રક્ષા કરે છે ને અમારી. પછી બધું લઈને તો વયો ગયો. પછી અમે મમ્મી સવારે ઉઠી અને અમને ઉઠાડ્યા કે આ ફોન ને એ બધું ક્યાં છે, કેમ મળતું નથી કઈ, કેમ કે મમ્મી પેલા ફોનમાં જ્યોતિબાના દર્શન કરે પછી જ બધું કામ કરે. પછી મારો ફોન નથી મળતો ને એ બધું જ લઈને વયો ગયો હતો. તો પછી ઈ ચોર પછી ગયો તો પછી મમ્મીને અમે લોકોએ કીધું કે હવે જવા દો, ગયું તો ગયું, બીજું શું કરશું. પછી મમ્મી પપ્પા ફોન સીમ બંધ કરાવવા બહાર ગયા હશે અને અમે લોકો સ્કૂલ ગયા હતા. પછી સ્કૂલથી રિટર્ન આવતા હતા તો ત્યાં અમારે જે રસ્તેથી અમે જઈએ ત્યાં બ્રિજનું કામ ચાલતું હતું, તો ત્યાં બ્રિજના પથ્થર બધા મૂક્યા હશે એની ઉપર એવી રીતના પૂજા પાથરેલી હતી ને, પૂજા અને પર્સ એવી રીતના આમ સરસ પાથરેલું હતું ને જાણે આમ કોઈ પૂજા કરવા જ ન બેઠો હોય એવી રીતના. તો અમારું ધ્યાન ના ગયું. પછી અમે ઘરે આવ્યા ને પછી અમારે આજુબાજુવાળાએ કીધું કે આ તમારું છે પાકીટ ને પૂજા ને એ બધું અહીંયા બ્રિજ ઉપર પડ્યું હતું. તો પછી બધા એમ કહેતા હતા ના રહેવા દે, એની ફિંગરપ્રિન્ટ્સ હશે તો અમે પોલીસ કમ્પ્લેન્ટ કરશું તો એવી રીતના. તો પછી મારી બેન એમ કીધું ના તું લયો, આપણે ભગવાનને એમ થોડી ના રખાય, એમ પથ્થર ઉપર આપણા ભગવાન રહી ન સારું લાગે. તો હું તો ફટાફટ ગઈ અને લઈને આવી ગઈ. પછી મમ્મી પપ્પા ઘરે આવ્યા પછી મેં કીધું મમ્મી આ જો તમારું પર્સ પેન કાર્ડ ને બધું જ મળી ગયું છે, જ્યોતિબાની મૂર્તિ મળી ગઈ છે. તો પછી મમ્મી એમ કે છે હાશ મારા ભગવાન મારા ઘરે આવી ગયા, પણ બધા એમ કે છે ફોન મળ્યા ફોન મળ્યા, તો કે ફોન જવા દો ને તમે, મારી મૂર્તિ ને એ બધું આવી ગયું છે ને મારી પાસે, બસ મારા ભગવાન આવી ગયું ને, બસ એટલું જ જોતું છે મારે. પછી બીજો અનુભવી કે વેકેશન્સમાં શિબિરમાં હું ને મારી બેન આવ્યા હતા, એટલે ત્રણ દિવસની શિબિર પતી ગઈ હતી અમારી અને અમે બે ત્રણ દિવસ રોકાણા હતા. તો પછી જ્યોતિબા
પૂજા કરતા હતા અને અમે ભાવનાબેનને કીધું કઈ સેવા છે, તો ભાવનાબેને કીધું ના એટલે હા દરવાજા લૂસવાના છે. તો અમે દરવાજા લૂસતા હતા અને જ્યોતિબા પૂજા કરતા હતા. તો પછી જ્યોતિબાની પૂજા થઈ ગઈ એની પછી ભાવનાબેને કીધું આ સેવકોને નકરી સેવા જ નહીં કરાવતા રહેતા તમે, એને કઈ કામ આપજો અને ઘરે કરે એ કામ અને અહીંયા કરે એ સેવા, પછી ઘરે ન કર્યું હોય ને અહીંયા કરે તો પછી થાકી ના જાય એમ. પછી જ્યોતિબા સાથે અમે ચાઇનીઝ ચેકર રમ્યા અને પછી ઘણી બધી વાતો કરી. સરસ જ્યોતિબાએ સ્મૃતિઓ કરાવી છે અને અનુભવ કરાવ્યા છે. બસ આવી જ રીતના કરાવતા રહેજો અને સાથે રહેજો, રક્ષા કરજો અને ફળ આપજો અને ખૂબ ખૂબ આદર આગળ વધારજો. સજાનંદ સ્વામી મહારાજની જય. દિશાની સાહેબની બેન, એની બેન બંને કલાકારો છે. શિષ્ય અને એમના ભૂલકાઓએ પણ એ વારસો સાચવ્યો તો ખૂબ અભિનંદન સાથે ઇલેશભાઈને પૂજ્ય અનુપભાઈ પુષ્પગુચ્છ અર્પણ કરશે.
રાજી મહારાજ
પપ્પાજી મહારાજની છે, વાલા વાલા જોડેની છે. એકચ્યુઅલી મને કોઈ સ્ટેજ ફિયર નથી રહ્યો, પણ આજે ખબર નહીં મને એટલું બધું આમ આ ભજન આઈ હોપ સો આજે ભજન જે આ પ્રીતિ તારી કેવી પૂરવની એ ભજન જ્યોતિબેન સ્વદેહે હતા ત્યારે મેં બનાવેલું હતું, આપણે સભામાં ગાયું હતું પણ ખરી. એ ભજન કેવી રીતના ઓલું થયું એનું હું ખાલી કહેવા માંગુ છું. જ્યોતિબેન છે ને સભામાં ત્યારે એના થોડા દિવસો પહેલા બહુ એવી રીતના વાત કરતા હતા કે આપણે છે ને સાચા સાધુ થવાનું છે એમ. સાધુ કપડાં તો પહેરાય એટલે સાધુનું લેબલ તો છે આપણી પાસે, પણ સાચા સાધુ એટલે શું? એટલે કે એમ દાખલા આપી આપીને એવી રીતના સમજાવતા હતા કે બેન જેમણે એકલા હાથે મંદિર બાંધ્યું, માસીબા એ બધા ભગવાન હતા તો પણ સાધુ થવા અહીંયા આવ્યા પપ્પાજીની પાસે, અને સાચા સાધુ થયા. આપણે સાધુ છીએ એવું એમ ક્વેશ્ચન પૂછતા અમને. પછી એમ શીખવાડતા કે વિચાર કરો કે સાચા સાધુ એટલે શું, કે એમ નથી કે હું મંદિરનો વ્યવહાર એકલા હાથે કરું અને હું જેમ કહું એ બધું જ થાય, ઐશ્વર્ય બધું જ મળે. એક ભક્તિ કરો એક લેવલ આવે એટલે બધું જ મળે, પણ એ સાચા સાધુ નથી તો પણ એ સાધુના ઓલામાં નથી. બેને જે કર્યું કે આટલું બધું ઐશ્વર્ય પ્રાપ્તિ બધું જ હતું, તેમ છતાંય આવીને જ્યારે પપ્પાજીએ કીધું કે આ ચાર બહેનોમાં ભગવાન જોવાના, તો જે મહારાજ તમે છો મહારાજ તમે છે, એકદમ ડાઉન ટુ અર્થ બધું પોતાનું વિલીન કરી નાખ્યું પોતાનું અસ્તિત્વ, એ સાચા સાધુ છે. ત્યારે પછી જે ભગવાન પ્રગટે એ સાચા સાધુ છે. પોતાનું કોઈ વસ્તુ ન રહે અને ભગવાન ન જ બધું કરાવે ત્યારે એમ સમજ્યું કે હા આ ભક્તિ સાચી છે હવે. એટલે મને પોતાને બહુ એમ થતું હતું કે હું પોતે કોઈ ડેફિનેશનમાં ફિટ નથી થતી, ને જ્યોતિબેન કોન્સ્ટન્ટ વસ્તુ કે છે, એટલે ખાલી પ્રાર્થનાના ભાવરૂપે મેં આ ભજનની અંદર સાચા સાધુ થાઓ એ ઓલા ઉપરથી મેં આ ભજન બનાવ્યું હતું એમ. પછી જ્યોતિબેન સાંભળ્યું, સભામાં ગવાયું, બધું થઈ ગયું. પછી મેં ઘરે જ્યોતિબેન રૂમમાં હતા ને એકલા, ત્યારે મેં કીધું જ્યોતિબેન મેં આ બનાવ્યું, તમે સાંભળ્યું જ કે હા સરસ કર્યું છે. પછી મેં કીધું આ કર્યું છે પણ મારાથી થાય એવું નથી, પ્રાર્થના કરી છે તમારી પાસે પણ તમને ખબર છે કે હું કેવી છું અને કેટલા લેવલે હું કરી શકું એમ છું. એટલે મને કહે છે કે બધા કાંઈ પહેલેથી જન્મથી કરીને આવતા હશે, શીખીને આવે. અમે નાના હતા ત્યારે અમને ખબર હતી કે અમે આ વસ્તુ કરવાના છીએ, આટલી મોટી જ્યોતના પાયામાં અમે હશું ને કરી શકશું. પપ્પાજીએ જે અમને કરાવ્યું હતું ને જે આશા અમારી પાસે રાખી એ અમે પુરવાર કરીને બતાવી, તો અમે જે તમારી પાસે રાખીએ એ તમે પુરવાર કરીને ન બતાવો. આમ એટલું એનું આમ ફોર્સ અને એક જાતની આમ અપેક્ષા, એટલે આમ મને ખબર છે કે એને મારા માટે ઘણી બધી અપેક્ષાઓ છે કે હું આવી બનું કે હું આવી થાવ, પણ મને નથી ખબર કે હું શું કરી શકીશ કે શું કરવાનું મારે, આટલું હું કયા ઓલાથી કરું એમ. મારી એક એને ખાલી રાખું છું અત્યારે, પણ જે થાય એમાં એમ થાય કે એ જોવે છે એ રાજી થાય છે, અને મારાથી એને ગમે એટલું મારાથી થયું એટલું જ ખાલી મનમાં એમ રહે, બાકી બધું આજે નહીં તો કાલે એને જોયે છે એવી હું થાય એવું એક મનમાં રહે. જ્યોતિબેન ને જે આશા હતી એક ખાલી અનુભવ, એવું દીદીને એક વખત આ પુનિત હતું ને ત્યારે આપણે ઓલું ચીકુનું ઝાડ અને ચોક હતો, કકરો ચોક હતો, ત્યાં બધાને એક દિવસ તુવેરના ઢગલા કરીને બધા બહેનો શાક કરતા હતા. રાતના ટાઈમમાં તમે પધાર્યા અને સોફામાં બિરાજમાન થયા અને બધા બહેનો ભજન ગાતા હતા, એટલે તમે કીધું કે ના આ ભજન નહીં, દે દે સાચા સાધુના શણગાર ઈ વાળું ભજન ગાઓ. અને આટલા બધા આખી જો બધા જ બહેનો હતા એમાંથી તમે બૂમ પાડીને મને ઊભી કરી કે પ્રીતિ તું અહીંયા આવ. પછી હું આવીને એટલે તમે મને કહે છે આ લોકો બધા ભજન ગાય છે અને તું એની પર ડાન્સ કર.
દઈ દે સાચા સાધુના શણગાર ઉપર. એટલે ત્યારે પણ મને એમ હતું કે દઈ દે સાચા સાધુના શણગાર કેટલી મોટી વસ્તુ છે, કેટલી મોટી પ્રાપ્તિ છે, અને હું આમ એક નાનકડું આમ રજ પણ નથી એ વસ્તુ માટે, એમ કહું તો ચાલે, અને મને આટલું મોટું એમ, અને હું એ વસ્તુ માટે કેપેબલ છું, હું કરી શકું એમ છું, એમ મને હંમેશા મારા પોતાના માટે એમ રહે કે હું આમ મારી કોઈ લાયકાત નથી કોઈ વસ્તુ માટેની, અને ભગવાનની કૃપા અનહદ છે એની સામે, કે જે મને એમ થાય કે હું એ વસ્તુને ઝીલી શકું, એમ મને એ વસ્તુનું હંમેશા રહે કે એની કૃપા તો બહુ છે પણ હું ઝીલી શકું એવી નથી. પપ્પાજી જ્યોતિબેન સર્વ સ્વરૂપોના ચરણોમાં એ જ પ્રાર્થના, કેમને પણ એવું હતું કે હું સાચા સાધુ બનું, બધો વ્યવહાર બધું જ થઈ શકે, એકલા હાથે આખું મંદિર આખું દેશ ચલાવી શકીએ, આપણે બધા જેટલા હોશિયાર છીએ, પણ એના કરતા પણ સાચા સાધુ બનવું એ વસ્તુ આખી અલગ છે. તો આજે આપ કૃપા કરજો કે મારું પાત્ર એવું બને કે હું સાચા સાધુ બની શકું, એવી કૃપા કરજો. ધન્યવાદ. એક એક શબ્દ કેટલા મનથી સાંભળતા હશે, અને મનથી એ ભાવના હતી. તો જ્યોતિબેને પણ જવાબ આપ્યો કે અમે પુરવાર કર્યું એમ તમે પુરવાર ના કરી શકો, સામેનું પાત્ર ઝીલી શકે એવું છે જ. અને એણે પણ કહ્યું કે આજ કે કાલ થશે. તો આ શ્રદ્ધાનું વાક્ય પ્રીતિબેને આપણને આપ્યું. ખૂબ ધન્યવાદ પ્રીતિબેનને. હવે યુકે મંડળ તરફથી પૂજ્ય ઈલાબેન વાઘેલા હાર અર્પણ કરશે, અને ત્યારબાદ આ મહાત્મ્ય દર્શનમાં આપણને લાભ આપશે. પપ્પાજી મહારાજની જય, પરમ પૂજ્ય જ્યોતિબેનની જય જય જય. નસીબદાર કે તારાબેન અને જ્યોતિબેન બંનેના સમયનો લાભ મળ્યો. આજે એક વાત યાદ આવી. 1983 હું અહીંયા હતી ત્યારે આપણે એક ભજન બહાર પડ્યું હતું, મૈત્રી રાખો સાધક મિત્રો પકડી હાથ મહાત્ને બુદ્ધિ શક્તિ હરખ ભે કરી રાજી નાથને રાજી કરવા ભગવાન ધારી લે તું એના નિશાન. આખું નથી ગાવું. આ ભજનની લીટી મેં એટલે ગાય કે જ્યોતિબેન 2005 વધાર્યા ને ત્યાં, અમે સફક હાઉસ રહેતા હતા બધી બહેનો. પછી અમે 2 શિબિર રાખી એમની સાથે. એકાએક ઘણી બધી એમણે જૂની જૂની વાતો કરી. એકાએક એમને આ એક બેનને પૂછ્યું, તારો કોણ મિત્ર છે આ જૂથમાં? એને જવાબ આપ્યો. બીજી બેનને પૂછ્યું, એને જવાબ ના આપ્યો. ત્રીજી બેનને પૂછ્યું,
પછી કે કે તમારા ગુરુ ક્યાં છે? તો કે ઇન્ડિયા. એટલે પછી એકદમ જ સ્ટ્રિક્ટ પ્રવચન કર્યું એમણે, એ કે તારી ભૂલ થશે તો તને કોણ કહેશે? તારા ગુરુ અહીંયા આવીને કહેવાના તને? તને જાગૃતતા કોણ આપશે? છે મિત્ર તારો? ના હોય તો આજે રાત સુધીમાં મને આવીને કહી જજે કે હવે આને મિત્ર રાખીશ. બિન અંગવાળો મિત્ર કે સાધક માટે અનિવાર્ય છે. એટલે મને એ વાત આજે યાદ આવી કે એમનું એટલું બધું જતન, આધ્યાત્મિક આત્માનું જતન, એમને આમ કન્સર્ન હતી કે આ બહેનો બધી રહે છે. 9 મહિના તો એકલા હોય, ગુરુ ઇન્ડિયા હોય, અને હવે વોટ્સએપ ને ફોનની સુવિધા છે. અમે બધા ભગવાન ભજવા આવ્યા ત્યારે કાંઈ એવી બધી નહોતી સુવિધા, ફોન પણ નહોતો. વિદ્યાનગર ફોન કરવો હોય તો £1.20 પર મિનિટ, એટલે નિયરલી 150 રૂપીઝ અ મિનિટ. હવે £1.20 એ મારા બાપુજી થોડા પણ ફોન કરવા દે. એટલે અમે લોકોને કંઈ થાય એટલે અમે પત્ર લખીએ, પત્ર પહોંચે 4 વીકે, ગુરુનો જવાબ આવે 2-4 વીકે, 8 વીકમાં તો અમે પ્રસંગે ભૂલી ગયા હોય. એટલે અમે એકબીજા, અમારા મિત્ર કલાબેન હતા, ભીન અંગવાળા મિત્ર હતા. આપણી કઈ ભૂલ થતી હોય તો આપણને ઉભા રાખતા. આ સમૂહ આજે એવો છે આપણા માટે કે સ્વરૂપો તો કાંઈ નહીં બોલે, પણ તમારી પાસે ખૂબ ભીનંગવાળો મિત્ર જે તમને ઉભા રાખીને કહી શકે કે બેન આ રવા દે ને આ ન કર, તો જ પોસિબલ છે આ પ્રગતિ હવે. એટલે જ્યોતિબેને અમને આ બહુ શીખ આપીને અમે પાછા જાગૃત થઈ ગયા કે સાલું ચેકિંગ કરી લીધું કે આપણા મિત્રને આપણે રાખ્યા છે ને હજી. પછી 2005માં જ્યોતિબેન આવ્યા, બહુ 2002માં આવ્યા હતા, અમેરિકા જવાના હતા ત્યારે, પણ 2005માં આવ્યા ને તો નોર્મલી દેવીબેન હોય, પણ જ્યોતિબેન આવ્યા એટલે અમને બહુ આનંદ થયો. પણ અઠવાડિયું થયું, શોભનાબેન આવ્યા અને અઠવાડિયું થયું ને એમને આ ની લોક થઈ ગયો. દાદરો ચડતા હતા ને લેન્ડિંગ ઉપર સફોક હાઉસમાં, રૂમ સુધી ના આવી શકે. પછી રૂમમાં લઈ ગયા અને હું બંશ્રી બેઠા કે હવે શું કરશું, હવે કંઈ અમારાથી તો નિર્ણય ના લઈ લેવાય કે એનું ઓપરેશન કરી લઈએ અને ઓલું કરીએ ને બધું, પણ ચિંતા લાગી ગઈ કે હવે આ ચાલી નથી શકતા જરાય, તો કરશું શું. પછી અમને એમ થયું જ્યોતિબેન છે અહીંયા, એટલે અમે જ્યોતિબેન પાસે ગયા. અમે કીધું કે ઇન્ડિયા ફોન કરીએ, ડૉક્ટરોને પૂછીએ. ના 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 કાંઈ જરૂર નથી, કે ડૉક્ટરને મળી આવું કાલે, જે કરવું પડે કરી લ્યો. એટલું એમણે ઇઝી કરી દીધું અમને કે અમે પછી ડૉક્ટરને મળ્યા, એમનું અપોઇન્ટમેન્ટ આવી, પછી ઓપરેશનની તૈયારી કરી. પછી ડૉક્ટર કે શી ઇઝ ક્વાઇટ ફિટ, તો આપણે 2 પગ કરી લઈએ એક સાથે. એટલે પાછા જ્યોતિબેનને મળવા ગયા. તો જ્યારે એમને દાખલ કર્યા ને હોસ્પિટલમાં, તો શોભનાબેન બેઠા હતા વેઇટિંગ ફોર હર ઓપરેશન. તો જ્યોતિબેન આવ્યા હોસ્પિટલે. હવે મને જ્યોતિબેન ઓળખતી હતી, પણ આમ એમનું જે આમ ધ વે શી વોઝ એ અનુભવ નહોતો. પણ એટલા પ્રેમાળ, એટલા પ્રેમાળ, આમ મારી આંખમાં તો આંસુ આવી ગયા ત્યારે. હું ત્યાં ઊભી હતી, એને જે રીતે શોભનાબેનને માથે હાથ મૂક્યો ને આમ, શોભનાબેન છે ને ગભરું, આવું બધું એમને આમ ચિંતા રહે ને થશે ને, એટલે હું એમને કહું બધું થઈ જશે, તમે ખાલી પપ્પાને યાદ કરો ને, હું એમને કહું. એટલે એ કે તમે તો મને ચડાવી દીધી ઓપરેટિંગ થિયેટર પર, ને મેં કીધું હવે જે થયું એ હવે તમે અહીંયા આવી ગયા છો, તમારે 5 વાગે વારી છે, મેં કીધું એટલે જસ્ટ બી રેડી, તમે આરામ કરો. એ જ્યોતિબેન આવ્યા ને એમને શું માથે હાથ ફેરવ્યો છે અને એને આમ હાથ પકડ્યો અને એને પગે હાથ ફેરવે ને બધું. પછી એમને લઈ ગયા, મેં કીધું જ્યોતિબેન તમે ઘરે જાઓ, બીકોઝ આ હોસ્પિટલ પ્રાઇવેટ હતી, પણ એ કે ના હું જાઉં ઘરે. પછી ઘરે ગયા, આપણે એમ થાય કે મેં કીધું બેસવું હોય તો બેસવું હોય, તો કે ના હું ઘરે જાઉં. પણ વર્ષાબેન નિશાણીને ત્યાં એટલી ધૂન થાય, એને થાય મારે શોભનાબેનને જોવા છે, શોભનાબેનને જોવા છે. તો જ્યોતિબેન ઓપરેશન થઈ ગયું ને એની પહેલાં 10 મિનિટ પહેલાં એ પાછા આવી ગયા ને વર્ષાબેન લેતા આવ્યા. પછી કે છે શોભના,
સુનેતા ઓલા હતા ગેનમાં, પણ વર્ષાને એમ થયું કે જ્યોતિબેન મને લઈ આવ્યા. એટલી નાની નાની એની બધી ક્રિયા હતી, પણ બધાના દિલમાં એમ થઈ જાય કે જ્યોતિબેન મારા. બાકી અમને અમારી બહેનોને એટલું કેટલું કનેક્શન હોય જ્યોતિબેન સાથે, પણ જ્યોતિબેનની એક ખાસિયત હતી. અને એ શું કરે, શોભનાબેનની રૂમ જોવા આવ્યા એટલે એમને શું છે, એમને નથી જાણ પડું કે ગુણાતીત સ્વરૂપ છે, એને નથી જાણ પડું કે હું સદગુરુ સ્વરૂપ છું. ઈટ જસ્ટ ગોઝ વિથ ધ ફ્લો, જે ચાલતું એમાં એ ભેગા હોય અમારી. અને એ ફ્રી થાય ને તો અદ્ભુત મૂર્તિ એને આપી છે. ડાઇનિંગ રૂમમાં એક ખુરશી હતી, ઓલી ઓફિસ ચેર હોય ને એમાં બેસે, પછી આમ પગ ઉપર પગ ચડાવે, અને ત્યારે ગુરુજીની બુક નીકળી હતી દિલ્હીવાળા ગુરુજીની. તો એ કે એમને સ્વાધ્યાય બહુ ગમે, એટલે આમ કરી ને પછી વાંચ્યા કરે. એટલે મેં કીધું તમે તમને કંઈ કામ નથી, એ કે મારે બીજું કામ શું છે, હું તો વાંચું છું કે આઈ લવ રીડિંગ, કે અને પછી ઇંગ્લિશ એટલું સરસ બોલે. પછી આવ્યા, મને કહે છે કે મને શોભનાની રૂમ બતાવો. એટલે પપ્પાજીની જે રૂમ હતી ને એ અમે કન્વર્ટ કરી દીધી જરાક. તો આવ્યા, આમ અમે બેડ રાખ્યા હતા, મને કે આમ બેડ ન રખાય, કે ત્યાં સૂર્ય આવે છે આમ બેડ કરી નાખ, અને સેવકનો બેડ આમ મૂકી દે કે. એટલે આખી રૂમ એમણે રેડી કરાવી. શોભનાબેન ઘરે આવ્યા તો એ દરવાજે ઊભા હતા ટુ વેલકમ હર. પછી જ્યાં ક્યાંય વિચરણમાં જઈ આવે ને એટલે તરત આવે, શોભનાબેન પાસે ખુરશી મૂકે, હું આજે અહીંયા જઈ આવી, આજે આ કરી આવી, હું આ કરી આવી, પછી બધા જે હરિભક્તો હોય ને એની વાત કરે. અને હું બહુ ફોર્ચ્યુનેટ છું કે મને જ્યોતિબેનની સેવા ખૂબ મળી. એ આવ્યા હતા ને 2005 પછી અમે લેસ્ટર એકવાર ગયા, તો આપણા શીલાબેન પીટરબરોના મમ્મી છે ને એની ઘરે અમે ગયા. એટલા ખુશ થઈ ગયા લક્ષ્મીબેન, એટલા ખુશ. પછી એ જ્યોતિબેનને બેસાડ્યા, નાસ્તો કરાવ્યો, ને તો બાજુવાળી છે નાની બેબી અહીંયા આવતી હશે. હવે ઇંગ્લેન્ડમાં કસ્ટમ નથી કે તમને ઇન્વાઇટ ના કર્યા હોય તો તમે બધાને ઘરે જઈને જાઓ, અહીંયા ગામડામાં 10-15 કરી આવો, ઇંગ્લેન્ડમાં એ કસ્ટમ નથી. તો જ્યોતિબેન તો એટલા સહજ કે છોકરીને કહેતા મમ્મી છે ઘરે, એટલે ઓલી કે હા આવડી જતી. પછી એને ખોળામ રમાયેલી બધું કર્યું. પછી કે છે એના બાજુમાં પધરામણી કરી આવી. મેં કીધું જ્યોતિબેન ચાલ જાય કે. પછી એ બોલે એટલે પછી વધારે ના બોલે આપણે. મેં કીધું સારું, પણ મને તો એટલી શરમ આવે હવે, કદાચ ના પાડી દે. પછી મેં કીધું પણ એ કદાચ તમને ના પાડે તો કે મને ક્યાં માન અપમાન, ને બાળું બંધ કરી દેશે તો આપણે આપણી ગાડી મને બીજે કરે કે. પછી અમે ખખડાયું બાળું, તો ઓલી બેબી હતી ને. પછી જ્યોતિબેન કે તમારે પધરામણી કરવા આવ્યા છે અમે, તો ઓલા બેન કે આવો આવો કે આવો આવો. અને એના એના રૂમમાં બધા માતાજીની જ મૂર્તિઓ હતી. મેં કીધું હવે આ શું થશે આઈ ડોન્ટ નો. પછી તો અમે બેઠા, પછી મને કહે છે કે આપણા ઠાકોરજી મૂકે, ઠાકોરજી મૂક્યા. પછી ઓલા બેનને કહે છે કે ઠાકોરજીને થોડો પ્રસાદ ધરો કે. પછી એને તો મને કે હવે આરતી તું કે એને લઈ આવે, એટલે અંદર કે મેં કીધું ભાભી તમે આરતી આપશો અમને થોડીક, તો માતાજી હોય એટલે આરતી તો કરતા જ હોય, એમણે તો ખૂબ પ્રેમથી આપી. અને પછી મને કે છે ચાલો જય સદગુરુ ગાવ કે, એટલે અમે તો ત્યાં આરતી કરી એમની, પછી પોતે થાળી લઈને બધા માતાજીની આરતી ઉતારી. તો આ દિવસ સુધી એ બેન જ્યોતિબેનની યાદ કરે છે. એટલે એ બધે સંબંધ જ આપ્યા કરે. પછી લેસ્ટર અને આપણા મુંબાસા વાળા કયા હતા, ઓલા નામ ભૂલી ગઈ હું, જેને તમને ઓલી કેસેટ કરાવના તમે ગયા હતા ને, ના ભીમબેન ની એના સગા નતા પેલા, ના એ ભાઈ નું નામ ભૂલી ગઈ, હું ભૂલી ગઈ નામ. પણ એ ભાઈ એની છોકરીની રેસ્ટોરન્ટ ત્યાં કરી પોટ. તો મને કહે છે કે આપણે પધરામણીએ જવું છે. મેં લોકો આવતા ન સત્સંગમાં એવી રીતે, પણ જ્યોતિબેનનો જે સંબંધ જૂનો 83 કે એની પહેલાંનો, એ બધા જ એ સંબંધ હજી બધાને છે, આવે ના આવે. તો જ્યોતિબેન મને કે આપણે કરી પોટમાં જાય એમ, પણ એ રેસ્ટોરન્ટ છે તો ક્યાં મને ક્યાં જગ્યા સાથે છે, પણ આપણે મળવું છે. મને નામ નથી યાદ આવતું અત્યારે. ખરેખર એની એને ત્યાં ગયા ભગવાન ભાઈ, હા સાંગાણી, કનુભાઈ સાંગાણીની છોકરી. એટલે અમે ત્યાં ગયા ને પછી જ્યોતિબેન કે એ તો કાંડા કાંડા થઈ ગયા ભાભી, ખુશ થઈ. પ્રભાબેન એને પ્રભા છે નામ આઈ થિંક, એટલી ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા.
પછી એકાએક પછી કે જ્યોતિબેન તો બેઠા, પછી ઓલી રેસ્ટોરન્ટમાં તો કેવી ખુરશી ફાઇન હોય ને બધું. પછી ઓલા બેન કે ડ્રિંક લઈ આવું, એટલે જ્યોતિબેન કે ડ્રિંક ના બોલ, કોઈને એમ થશે કે હું. પછી મેં કીધું તમે થોડી કોક લઈ આવો, એટલે લઈ આવ્યા. પછી જ્યોતિબેનને થોડી કોક આપી પીધી. પછી એટલા ખુશ થઈ ગયા એ કે જ્યોતિબેન ચાલો અત્યારે તમારી ગાડીમાં બેસો ને આપણે મારા ઘરે જઈએ. પછી ઘરે લઈ ગયા અને ઘરે પધરામણી કરાવી, જ્યોતિબેનને નાસ્તો કરાવ્યો. જૂનો સંબંધ પણ એ જાણવી શકે છે, કારણ કે એને કોઈ આવે છે કે નથી આવતું, કોને માને છે એ બધું હતું જ નહીં કાંઈ. શું સો નેચરલ એના હોય. પછી એક દિવસ હમણાં હું છે ને આઝડા ટેસ્કોમાં શોપિંગ કરવા ગઈ, વોટફર્ડ. તો હું દુકાનમાં હતી ને તો મને લાગ્યું કે મેં નયનાબેન રાજાણીને જોયા. આ વોઝ ઇટ શ્યોર કે એ છે, એટલે હું કાંઈ બોલી નહીં. એણે મને જોઈ પણ એને એમ થયું કે આયલા છે એ, કાંઈ ના બોલ્યા હશે. પછી હું કાર પાર્કમાં ગઈ ને તો આ ભગવાનનું કેવું કરું કે મેં અહીંયા કાર પાર્ક મારી મૂકી હતી અને બે જ ગાડી ઉપર એણે રાખી હતી. હવે અમારે તો કેટલી 100 લાઈન હોય કાર્સની, એમાં એક જ રોમાં અમે કેવી રીતે ભેગા થઈ જાય. તો હું ગાડીમાં મૂકી હતી ને સામાન, તો એ ટ્રોલી લઈ નીકળ્યા. એટલે એ મને કે ઈલા, મેં કીધું નયનાબેન, તો કે હા. બોલો અડધો કલાક જ્યોતિબેનની વાત કરી ત્યાં કાર પાર્કમાં. પછી મેં કીધું તમે સમયમાં ના ગયા, તો કે મારે જવું હતું પણ એમના હસબન્ડની તબિયત સારી નથી રહેતી. પણ એણે મને એક વાક્ય કીધું, એ કે મને એટલું આવું હોય છે પણ નીકળી નથી શકતી, કારણ કે એના હસબન્ડને બહુ મોબાઈલ નથી હવે. એટલે પણ એ મને કીધું એ કે મેં સેવા મોકલી દીધી છે પ્રવીણાબેનને. તો મનથી જો એમનો સંબંધ પામેલા જે કોઈ છે એને ભૂલી નથી શકતા, એટલા ઊંડાઈ જઈ શકે છે. અને સૌને એમ લાગે કે જ્યોતિબેન મારા. છેલ્લે 2016માં આવ્યા ને, એમની તબિયત બહુ સારી નથી, એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ એ રૂમમાં જ રહેતા હતા. પણ એમની રૂમમાં આખો દિવસ ગીરતી જોઈ. ઉષા ટી લ્યો કે રાજ લ્યો કે પન્ના લ્યો કે વર્ષા લ્યો કે કોઈ બી બેન ઉઠે ને એની સાથે હું જ્યોતિબેન પાસે જઈ આવું, જ્યોતિબેન પાસે જાય ને એટલે એ સૂતા હોય. પછી અમે છે ને ટીવી મૂકી આપ્યું ને ડીવીડી મૂકીએ ને આખો દિવસ બધા ઇન એન્ડ આઉટ જ હોય એની રૂમમાંથી. પછી એક દિવસ ક્વાયટ હતું ને, શું સારું નહોતું, એટલે બધાને અમે બધાને કીધું કે આજે જરા શાંતિ રાખજો. કલાક થયો ને એટલે રસીલાબેનને ભાવનાને કહે છે, આજે બધી છોકરીઓ ક્યાં ગઈ કે મને કાંઈ મજા નથી આવતી કે બધા મોકલો કે. એટલે એટલું બધું એનું પપ્પાજી જેવું હતું કે પપ્પાજી અમને મળ્યા ને ત્યારે અમે કંઈ જાણતા નહોતા. પછી પપ્પા 80માં આવ્યા, પપ્પાની તો પટેલ ભાષા, એટલું ફાસ્ટ બોલે. એકલા દીદીને જે સ્વરૂપ આવ્યા હતા ને એ લોકોને સમજ પડે, પણ અમે પપ્પાજી સામામાં દર્શન ગમે લાવા કર્યા કરીએ. પછી અમે પછી પૂછીએ દીદીને કે દીદી પપ્પા શું બોલ્યા, કારણ કે અમને કંઈ સમજ જ નથી પડી. દીદી પાછું પ્રવચન અમને કરે. પછી પપ્પાજી સાથે, પપ્પા તો કેટલા ભગવાન પ્રભુ પપ્પાજી, મીન્સ આપણે તો કોઈ બીજાને માનીએ નહીં. એટલે એમ થાય કે પપ્પા સાથે વાત કરવી છે, ક્લોઝ થાય તો આપણને કંઈક વધારે અનુભવ થાય. તો પપ્પાજી એવા હતા કે તમારા લેવલ પર આવી જાય, તમે ભૂલી જાઓ કે આ પરબ્રહ્મ તત્વ છે. અને એટલા સહજ આપણી સાથે જીવે કે આમ આપણને પ્રસંગો અનંત બન્યા હોય આપણી સાધનામાં. મને એક વખત યાદ છે કે હું અહીંયા હતી અને હું સેવા સમાગમમાં હતી. હું આવી હતી ખાલી 2 મહિના માટે, પછી એ લંડન જવાના હતા. પછી મને એકદમ જ આમ ઊભા હતા બધા દર્શન માટે ને પ્રભુ કૃપામાં જતા હતા. મને કહે છે કે તારો શું પ્રોગ્રામ છે? એટલે મેં કીધું કે હું તો જુલાઈમાં પાછી આવું છું, તમે લંડન નથી જવાનું? તો કે લંડન શું ડાયટું છે, અશોકનાનો સમાગમ કર, અહીંયા હું પાછું આવું ને ત્યાં સુધી તો અહીંયા જ રહી. એટલે મને લંડન ના જવા દીધી. અને પછી મને કહે છે કેટલા આ ધીસ ઇઝ હિઝ લેવલ, કે આપણી પાસે મને વિચાર આવી ગયો હશે કે મારા બાપુજી મને માંડમાં મોકલી હતી. એટલે પછી મને કહે છે તું ચિંતા નહીં કરતી, હું જીવા બાપાને મળી લઈશ કે. અને પછી જેવા મારા બાપુજીને જોયા ને સમયમાં, એ મારા બાપુજીને બોલાવ્યા
કે સોરી હા જીવન બાપા, પણ મેં આ ઈલાને રાખી લીધી જોતમાં ત્યાં, તમને વાંધો નથી ને? તો કે ના પપ્પાજી, તમે ત્યાં તો ના બોલે લડવા પૂછી કઈ. અને પાછા જયારે આવ્યા, આપણે ભૂલી જાય, આપણને જાણપણું થઈ જાય કે હું કઈક છું, તો આપણે ભૂલી જાય. પણ પપ્પાજી તો એટલા બધા આપણી જેવા સો લવિંગ. તો એ આવ્યા ને પાછા, તો 5 વાગ્યાની ટ્રેનમાં આવતા ખબર ને ત્યારે ગુજરાત મેલ, તો એ આવ્યા. હું શાકભાજીની સેવામાં હતી એટલે 3:30 વાગ્યામાં અમે બધા હતા ત્યાં, બટેટા છોલતા હતા. પછી નહીં તો મારો ચાલુ પંજાબી ડ્રેસ પહેર્યો હતો સેવાનો, અને હું તો બેઠી હતી 5:30 કે 5:45 હતી. અને પપ્પાજી આ પંચામૃત થોલની આ બધી મૂર્તિઓ છે ને ત્યાં પપ્પાનું સ્ટેજ હતું, પપ્પાજી બેઠા. હજી તો શ્લોક પૂરો થયો ને એટલે વાઘ વાઘ ક્યાં ગઈ કે વાઘ. હું તો ચોકડીમાં શાક કરતી હતી. પછી મને કીધું કે તું જા, મેં મારા વેસ તું જો સાહેબ હતા, આ બા હતા બધા. પછી હું ગઈ ને તો મને તરત બોલાવી નજીક, મને કહે છે કે મેં તારા બાપુજીને મળી લીધું છે અને મેં એમની રજા લઈ લીધી છે, તારે 11 મહિના રહેવાનું છે. ત્યારે મને રડવું આવી ગયું કે એક કામ પૂરું ચાલુ કર્યું એમણે, એ ફિનિશ્ડ ઇટ એમ. અને મને પૂછવા પણ ના રહ્યું કે પપ્પાજી મારા ફાધરે તમને શું કીધું, મને તરત કહી દીધું. મને રડવું આવી ગયું ત્યારે કે તમે તો પ્રભુ છો, તમારે તમે જે કરો એ. પણ એવા પપ્પા હતા ડાઉન ટુ યોર લેવલ. અને તમે એની સાથે જ્યારે જે કંઈ વાત કરવી હોય, મને ખબર છે કે અમે નરેનભાઈ બેઠા છે ને, તો એકવાર નરેનભાઈ ઘરે ગયા, પછી બેઠા ત્યાં, પછી મને કે તું પેલી રૂમમાં બેસ. નરેનભાઈને પપ્પા ઘણા નહીં ખબર હોય પણ પર્સનલ વતના મને સમજાવતા. તો એક દિવસ પછી ગાડીમાં હું ગઈ તો અમે બે એકલા જ હતા, એટલે મેં પપ્પાજીને કીધું કે પપ્પાજી તમે કેટલા દયાળુ છો કે તમને એવું નથી કે ભરી સભા હોય તો તમે વચનામૃત સમજાવો. તો કે ચૈતન્ય જે દેખાય ને એલા, પછી એને કેટલું દેવાનું છે એમાં કે હું સમય નથી ગણતો ને કાંઈ નથી ગણતો. એમ જ્યારે ભારતીભાભીનો દીકરો શમીલ ધામમાં ગયો, ઇટ વોઝ વેરી સેડ, વેરી વેરી સેડ ડે. તો હું ને માસી ત્યાં ગયા, આમ જગદીશભાઈ આમ સૂતા હતા, પપ્પા છાડતા હતા. અને પછી પપ્પાજીએ ફ્યુનરલના દિવસે આગલે દિવસે દેવીબેનને ને સ્વપ્નાબેનને મોકલ્યા. 6 વીક સુધી અમે એની ઘરે જતા હતા એવરી ડે. પછી પપ્પાજી પધાર્યા, પાછા આ લોકો તો આવી ગયા. પછી પપ્પાજી પધાર્યા જૂનમાં, સવારે તો ઉતર્યા 5:30 બ્રિટિશ એરવેઝ આવે ને એમાં ઉતર્યા. હવે અહીંથી મુંબઈ ગયા હોય, એ બધું થાક હોય, આજે આપણે ટ્રેવલ કરીએ છીએ, આઈ એમ ઓનલી 58. તો મને સંધ્યા મને કહેતી આ વખતે કે એ કંઈક કંટાળો આવે છે પ્લેનનો વિચારતા જ. મને તો પપ્પાજી તો 64 વર્ષે તો કાર્ય ચાલુ કર્યું ત્યાં. તો એ પપ્પાજી આવ્યા સવારે, બધાએ ચા પૂરી નાસ્તો કર્યો, સ્વાગત થયું, બધું થયું. 10 વાગ્યા ને એટલે એમનો ઇન્ટરકોમ આવ્યો, મને કે ગાડી લઈ આવો. એ પપ્પા 10 જ વાગ્યા છે. પછી ઉપનાબેનને ઇન્ટરકોમ કર્યો અને સીધા મને કે ભારતી જગદીશની ઘરે લઈ લે ગાડી. કેટલા દયાળુ, કેટલી કરુણા, એપોઇન્ટમેન્ટની લેવાની, ફોનની. એને એના ચૈતન્યને એને ખબર જ છે કે મારે અહીં પહોંચવાનું છે. એની ઘરે ગયા પપ્પા 2 વાગ્યા સુધી રહ્યા. નીલમબેન ને પપ્પાજી બેઉ જણને એટલું બધું બળ આપ્યું છે પપ્પાજી, આપણે આમ દેખાય જે ધ ડે બિફોર અને એ મોમેન્ટ પપ્પાજીએ જે લોકોને બળ આપ્યું, તમને દેખાય આ બે હું કે આ બળભ્રમ થતો એ મિનિટે બળ પૂરી શકે છે. એટલે જ્યોતિબેન પણ એકદમ આપણા લેવલે આવી જાય, અમે ભૂલી જાય કે આ સ્વરૂપ છે એવું એ વર્તન કરે. અને વી આર વેરી ઓનર્ડ કે અમારી બહેનો ઉપર એમની બહુ જ કૃપા દ્રષ્ટિ હતી. એ રોજ મા પૂજા કરે ને, એટલે કે હું પહેલાં લંડનની બહેનોની મા પૂજા કરું પછી બીજા બધાની. એટલે એવા તો આપણે કેટલા નસીબદાર કહેવાય કે આવું સ્વરૂપ આપણા માટે પૃથ્વી પર આવ્યું, આપણા જેવા થઈને રહ્યા.
અને પપ્પાજી આપવામાં એમણે બાકી નથી રાખ્યા, બધા સ્વરૂપોને એક જ છે કે પપ્પા રાખે. એટલે ત્યારે જે પ્રીતિબેન માવાણીએ પ્રવચન કર્યું, આઈ કાન્ટ હેલ્પ બટ સે ધીસ, કે જેટલી આ પપ્પાની પ્રાપ્તિમાં રહીશું અને જેટલી એમણે આપેલી મૂર્તિ વાગોડશું એટલું સનાતન છે. બાકી ચિંતવન માત્ર કરવા જેવું તો આ પુરુષનું છે. ઉઠે ત્યારથી એની એનું ચિંતવન કરીએ, એમની પાસે માગ્યા કરીએ કે હે પપ્પા આટલું કરી દો ને, હે પપ્પા આટલું કરી દો ને. મને ખબર છે જ્યારે અમને લેડી વોક લેવાનું હતું, અમે સફક હાઉસમાં એટલા ભરાણ હતા, આમ સમાતા જ નહોતા. તો એમ થાય કે આવડું મોટું હવે કામ કેવી રીતે કરશું, કારણ કે ઇંગ્લેન્ડમાં છે ને તમે મોર્ગેજ વેલી લ્યો, કારણ કે બાય ધ એજ ઓફ 60 તમે મોર્ગેજ ભરી લ્યો. મોર્ગેજ એટલે લોન, ઘર લેવા માટે. અમારા તો 25 વર્ષ જતા રહ્યા ડેનામમાં. બાય ધ ટાઈમ મેં લોન લીધી લેડી વોક માટે, કે જો બીની બહેનોએ, અમારી ઓવર 40 યર્સની એજ થઈ ગઈ હતી, રહ્યા મારે 20 જ વર્ષ કામ કરવાના, લોન ભરશું કેવી રીતે, ચિંતા તો લાગે ને આપણને. એટલે જ્યોતિબેન 2005 આવ્યા, તો અમે બધા ઘર જોતા હતા ને, તો અમે એક ઘર જોવા ગયા. એ તો શી સો આમ ઉત્સાહી, એ ઘર જોવા ગયા ને તો આટલા બધા ઓલા હતા, બધા નાના નાના મકાન. અને ઓલું જે મેઇન મકાન હતું ને, આમ સ્ટેપ હતું, પછી એક સ્ટેપ ચડો ને બીજા રૂમમાં આવે, એક સ્ટેપ ચડો ને રૂમમાં આવે. એટલે અમે તો બધા ગયા, તો જ્યોતિબેનને તો એટલું ગમી ગયું કે ચાલો ધૂન કરો, લાવો પપ્પાની મૂર્તિ. પછી એને તો ખોદા ઉડાવ્યું, તો ખોદો કે મૂર્તિ મૂકી દો કે. એટલે અમે તો બધું કર્યું, એને કીધું. એ પછી બધી બહેનો આગળ નથી ગમતું, આગળ નથી ગમતું, અંદર અંદર વાત થાય ને. એટલે પછી અમે કહીએ, જો ધૂન કરો, અંદરમાં ધૂન કરો, મરજી હશે ને ભગવાનની તો મળશે. એટલી બધી વાત થઈ, વાત છેક સુધી આવી. પણ ત્યાં એક સિટિંગ ટેનન્ટ હતો, સિટિંગ ટેનન્ટ, ખાલી ફક્ત 50 pounds પણ ના આપ્યા આપણને ભાડું. અને ત્યાં એવો કાયદો છે કે અમુક વર્ષો કોઈ ટેનન્ટ રહે ને પછી તમે કાઢી ના શકો. એ સિટિંગ ટેનન્ટ ત્યાં ફોર ધ લાસ્ટ 40 યર્સ રહેતો હતો એ ઘરે. હવે એ તો આપણ ફાવે નહીં, એટલે એ ઘર ઉડી ગયું. પછી આવ્યું લેડી વોક. લેડી વોક લેવું છે, પણ પપ્પાજી તો બોલતા નથી. પપ્પાજી પૂછ્યા વગર તો કંઈ કરીએ નહીં. પછી અમે બધા આવ્યા અહીંયા. પપ્પાજી તો ઓલા 42 ડેઝ. પછી કહ્યું તો કે હવે આ પૂછવું કેવી રીતે પપ્પાજીને. એટલે એ તો રડવા માંડી. મેં કીધું તું રડ નહીં, પપ્પાજી બધું સાંભળે છે. મેં કીધું તું જા ત્યાં પ્રભુ કૃપામાં, ને નીલમબેનને કહે કે તારે પપ્પા સાથે વાત કરવી છે. પછી એ તો ગઈ. પછી એણે નીલમબેનને કીધું કે હું એકલી વાત કરું. તો નીલમબેન તો ફેન્ટાસ્ટિક સેવક, પહેલેથી જ મહાત્મ્ય પપ્પાજીનું અથાગ એણે ગાયું છે મારી પાસે. તો એણે કલુ કીધું ભલે તું બેસ કે. અને કલુ પપ્પાજીનો હાથ પકડ્યો શ્યામ, અને કલુ બેને બધી વાત કરી મનોમન પપ્પાને કે પપ્પા આટલાનું ઘર છે, આવું છે આવું છે, બધું કીધું એણે. અમે લઈએ પપ્પાજી વોઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. મેં કહું તું અંદરમાં એવું રાખજે કે એ જવાબ આપશે જ તને, તું આમ ડાઉટ સાથે નહીં જતી, એ સાંભળે જ છે, તું માનીશ કે એ સાંભળે તો એ સાંભળે છે. તો એ ગઈ. પછી એને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે પપ્પાજી અમે આ ઘર લઈએ? અને પપ્પાજીએ હાથ દબાવ્યો. પછી ઉપર આવીને બહુ જ રડી કે મારો હાથ દબાયો, સો આઈ એમ ગોઈંગ ટુ એક્સેપ્ટ કે હી સેડ યસ. પછી કાર્યવાહી ચાલુ કરી. અને અમે દૂર રહીએ ને એટલે અમે એક રાખ્યું છે કે બધું પાર પડતું જાય ને ગ્રીન લાઇટ તો કરવાનું, જરાક એમ્બર આવે તો ઊભા રહીએ. પણ એક પણ કામમાં વિઘ્ન નથી આવ્યો, એક પણ નહીં. ત્યારે એ મકાન જ્યારે લીધું અને હું દેવીબેન આવ્યા ને, ત્યારે દેવીબેન કે ચાલ આપણે જોઈ આવીએ કે. એટલે હું નયનાબેન ને કલુબેન સાથે હું દેવીબેન ગયા. પછી અમે જોયું ઘર. મેં ઘર જોયું ને તો મને થાય કે આ ઘર આ એરિયામાં. પછી મને યાદ આવ્યું કે હું પપ્પાજીને લેસ્ટરથી આપણે આવતા હોય ને તો M25 ઉતરીએ, અને મને જંકશન 16 સુધી ના જવું હોય, કારણ કે અંધારો રસ્તો, આખો દિવસને આપણે ગયા હોય ને આપણી આઈઝ ટાયર્ડ હોય. એટલે હું જંકશન 17 પર ઉતરી જાઉં અને લાઇટના રસ્તે A412 પર હું જાઉં પાછી. એ શોભાઈ મને કે તને દર વખતે આ જ રસ્તો લેવો હોય તો ઓલો લઈ લેતી હોય તો. મેં કીધું શોભાઈ મન છે ને આંખ થાકી જાય છે, એટલે હું આ બાજુથી જાઉં. તો એ જે તમે રસ્તો ઉતરો ત્યારે પપ્પાની આંખ ખુલે
અને પપ્પા એમ પોઈન્ટ કરે કે એટલે અહીંયા શું છે, એટલે કહું પપ્પા એક નાની વિલેજ છે હેરન્સ ગેટ. જ્યારે ઉતરીએ તો કે અહીંયા શું છે, એ જે આંગળી એ લેડી વોક. જ્યારે અમારું બધું થયું ત્યારે અમને થોડાક અમે એવલા થઈ ગયા હતા કે સારું કેમનું કરશું, અને જ્યારે અમારે ઇલેક્ટ્રિકલ કામ કરવાનું થયું તો અમને બહુ જ ખર્ચો થયો, અને કેશ એટલો કેશ તો હોય નહીં આપણી પાસે, એટલે અમારી 3-4 વીક કે 2 મહિના એવી અવસ્થા હતી કે પૈસાનું શું કરશું, કારણ કે અમુક વસ્તુ માટે તમને કેશ જોઈએ ને, ઓલા નહીં ભરવાના હતા. પણ હરિભક્તો એવા કે એટ ધેટ ટાઈમ શું કરીએ બેનો તમારી સેવા, એટલે પપ્પાજી અમને ઘણામાંથી પસાર કર્યા, પણ જે એન્ડમાં એણે અમને લેડી વોક આપ્યું, સુખ શાંતિના આનંદથી અમે ભગવાન ભજીએ છીએ. એટલે આજે મારે બધા સ્વરૂપોના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી સૌ બેઠો હતી કે આ વ્રત તો લીધું છે. હું એવું માનું છું કે આપણે જો પપ્પાજી કહેતા નિશાન ચૂક માફ, નહીં નિશાન નહીં માફ, એટલે જો નિશાન હશે કે મારે કંઈક પ્રાપ્ત કરવું છે, મારે નિશાન છે કે મારે એમના થઈને આ જીવન જીવવું છે અને રાખ બનવું છે, સાધુ બનવું છે. સાધુનો જોગ તો એમણે આપ્યો છે, પણ હું એ સાધુને ન સેવું તો એમનો વાંક નથી, એ વાંક તો મારો છે. એ કેમ હું ના કરું તો એ મારો વાંક છે, એમનો નથી. એમણે તો છેલ્લા 45 વર્ષથી એક ધારું આવીને આને ઓળખી લ્યો, આને ઓળખી લ્યો, આને ઓળખી લ્યો, મારા મને જોડાવ આને ઓળખી લ્યો. તો આજે અમે કહી શકીએ છીએ કે ઉઠીએ તે રાત સુધીમાં પપ્પાજી સિવાય આ તંત્રમાં હવે કાંઈ નથી. અને એમ થાય કે પપ્પા તમે અમને આટલા અમારો વિશ્વાસ રાખ્યો પપ્પાજી, બાકી લંડનમાં કંઈ જોત હોય ને લંડનના શહેરમાં તમે નોકરી કરતા હો ને તમે ભગવાન કેવી રીતે ભજો, પણ કોઈ દિવસ એક બેન આગી પછી નથી થઈ આ દિવસ સુધી. એમનો સંકલ્પ, એમનું બળ, અને આજે બેનો એટલી સિન્સિયરલી પપ્પાજીને ભગવાન માનીને પ્રભુ માનીને ભજે છે, અને નાની મોટી ભૂલ થાય ન થાય કોઈક દિવસ હારી જાય, પણ એ ગેરંટીડ વાત છે જો આ પપ્પાજીને પકડી રાખશું તો એ આ જન્મે આપણને કરાવશે, કરાવશે ને કરાવશે જ. એટલે એ વિશ્વાસ એક એક સાધકને રાખે છૂટકો છે, ને ગ્રહિત્યાગીનો મેળ રાખ્યો જ નથી. એટલે તો જે ધારશે એને કરાવી આપશે, અને એવું સૌ સ્વરૂપો ખૂબ ખૂબ બળ આપે, જ્યોતિબેન ખૂબ બળ આપે, ગુરુહરિ પપ્પાજી મહારાજ બળ આપે, એ જ ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સમાનની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય. જ્યોતિબેન ન પ્રાગટ્યતી, સડસઠની સાલમાં આ દિવસ હતો શિવરાત્રી. અમે ચારે બહેનો પ્રભુ કૃપામાં ગયા, પપ્પાજીના દર્શન કર્યા, બેઠા હતા. ત્યારે જન્મદિવસ કે દ્રષ્ટાદિન કંઈ ઉજવવાની હું વાત નહોતી, એક જ વાત હતી કે સ્થિતિ ઘર લેવી છે. એકદમ પપ્પાજીએ અમને ચારે બહેનોને પાણી આપ્યું અને બોલ્યા કે તમે કોઈ દિવસ કોઈને વિમુખ નહીં, અમે કોઈ દિવસ કોઈને વિમુખ નહીં કરીએ. જાણું કહ્યું તે વખતે પ્રશ્ન થયો
પપ્પાજી વિમુખ અને અમારે કરવા બધા તો કેવા પોતાના મનથી નક્કી કરીને ભગવાન પૂછવા આવે છે. પણ એમણે કહ્યું ને એ વચન યાદ હંમેશા રહે, કારણ કે જે કોઈ આવે, બેન હોય કે ભાઈ હોય, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, બધા પોતાના પ્રારબ્ધ લઈને અહીંયા આવે છે. અને પ્રારબ્ધનું શુદ્ધિકરણ એને બહાર દેખાડ્યા વગર થતું નથી, કરનારાને દેખાય છે. આપણને તો એ ખોટું લાગે કે આ બરાબર નથી કરતા, આવા હોવા જ ના જોઈએ. અહીંયા યાદ આવે કે આપણે વિમુખ થયા એ તો 52 સાલથી ખબર હતી. અમે જોધનું જે બાંધકામ ચાલતું ને તો મુંબઈથી જોવા આવતા, તો મંદિરમાં આપણી પાસે સ્વામિનારાયણ ભગવાનથી શરૂ કરીએ તો ગુણાતીતાનંદ સ્વામીની ને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ એ બધાની પ્રસાદીની વસ્તુ હતી. એ અમારે સરસ રીતે સાચવીને મૂકવાની હતી. વિરેન્દ્રભાઈ એટલે આપણા ઇલેશભાઈના પિતા, એમને ખબર હતી. પપ્પાજીએ કહ્યું હતું કે આવી રીતે દીદીને કરવું છે. ત્યારે મને એમણે કહ્યું કે તમે કબાટની ડિઝાઇન આપો તો આપણે એવો કબાટ બનાવીએ મંદિરમાં. તે વખત જ્યારે આપણે જ્યોત કરવાની હતી ને ત્યારે પરમિશન કેવી રીતે આપી હતી કે એક તો તમારા પ્લોટમાં જ્યોત બનાવો, પણ એક મંદિરનો પ્લોટ સંસ્થાને આપો. એટલે આપણું મંદિર એવી રીતે લખી આપ્યું. એટલે વિરેન્દ્રભાઈએ કહ્યું ને ત્યારે મારાથી બોલાઈ ગયું કે પપ્પાજી અહીંયા નથી મારે આપવું, આ લોકો ક્યારે આપણને વિમુખ કરી નાખશે ને ખબર નથી. હું મારી વસ્તુ અહીંયા નહીં રાખું, હું તો જ્યાં રહીશ ને ત્યાં જ કરીશ. આ એટલે ખબર હતી કે જ્યારથી દાદુ કાકાનો પ્રભાવ ગમે એવું થાય તો પણ જે ભગવાનને ભગવાન માન્યા, કરતા કરતા માન્યા, એટલે કોઈ પણ સંજોગો એમણે ઓ ભાવે અને એમનો કેફ મસ્તી પાછો એમાં સાક્ષાત્કાર, એટલો જબરજસ્ત સાક્ષાત્કાર કોઈને નહોતો થયો. તો જૂના જૂના સત્સંગીઓને, મોટા ગણાતા સત્સંગીને તો એવું મનમાં રહે ને સારું અમને નહીં અને એને બસ એ દેખાતું હતું, ચિત્ર દેખાતું હતું. કેમ પપ્પાજીની અમારા કુટુંબ પર દ્રષ્ટિ હતી કે આ દ્રષ્ટિએ આપણને આ સ્થાનમાં ભેગા કર્યા, ક્યાં આશ્રમ કરવાની ક્યાં વાત હતી. તારાબેન જ્યારે ભગવાન ભજવા માટે પ્રથમ આવ્યા ત્યારે પપ્પાજીએ કહ્યું કે તારા તને આપણા આશ્રમની ગૃહમાં ત્યાં બનાવશું. એમને પહેલા દર્શન હતું કે એક બેન નહીં, આ જ્યોતિ તારા જ નહીં, પણ કેટલી બધી બહેનો ભગવાન ભજવાની છે અને તને એની ગ્રહ માતા બનાવવા એવા આપણને પપ્પાજી બોલ્યા. તો એ પોતાનો સાજ લઈને આવ્યા હતા.
બે ભાઈઓને સ્વામિનારાયણ ભગવાને એક ઘરમાં જન્મ આપ્યો. અતિશય પ્રેમ એકબીજાને, પ્રકૃતિ એકદમ વિરુદ્ધ. પપ્પાજી જોઈને પગે મૂકે, કાકાજી જંપલાવે. આપણને ખબર છે મામળેશ્વર એલિફન્ટનું કંઈક છે. નાના હતા સમ ત્યારે આખી એક વાત છે. પણ એવી રીતે એક જ ઘરમાં બે બહેનોને જન્મ આપ્યો. આપણે જોઈએ છીએ કે આ એક સ્થાન અહીંયાથી જ આપણે આપણું નિશાન સર કરી શકીએ. આ હોલમાંથી નહીં પણ આ જ્યોત. જોગી બાપાએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે કોલ આપ્યો છે. ગુણાતીત જ્ઞાનના સંદેશ દુનિયામાં અહીંથી ફેલાશે તો દુનિયામાં ફેલાય તો આપણને નહીં. આપણે પણ આપણું નિશાન સર કરવું છે. જ્યોતિબેનનો પ્રાગટ્ય દિન. જ્યોતિબેન ખરેખર સહજ અવસ્થામાં જીવતા, અમને વઢ્યા પણ છે, એમણે પોતાનાય કર્યા છે. એને ખબર જ નથી તારદેવ છે ને કંઈક બને તો ખરું, તો પાછા ક્યારે વળે? પોઝિટિવ વિચારથી પાછા વળે. જ્યોતિબેન તો વળે, બંગડીનો અવાજ થાય ને તો પણ વળે. તારાબેનને છે ને આ બંગડી કાઢી અને રમવાની ટેવ હતી ત્યારે સોનાની બંગડી પહેરતા, તો કાઢી રમે આમ પછી બે આમ થાય તો જ્યોતિબેન કે તારા મને કહે હું સ્કૂલમાં જાઉં. પહેલા ધોરણની ટીચર હતી અને આ એલઆઈસીમાં કામ કરતા જાય. કપડાં ધોવે ત્યારે કે અંસાબેન તમારા કપડાં બહુ ગંદા થાય છે, આ દેવીના કપડાં જરાય ગંદા થતા નથી. અને એલઆઈસીના ટેબલ ખુરશી પર બેસીને લખવાનું કામ કરવાનું અને મારે તો ધૂળમાં છોકરા સાથે રમવાનું, એને ખબર હતી. એ મારી સ્કૂલમાં બહુ વાર આવ્યા છે તો પણ કેમ, તો પછી શું માનું? એ પપ્પા શીખવાડી ગયા છે કે આપણે પોઝિટિવ સારી વાત છે, ફરી પાછા ખોટી રીતે કંઈ થતું હોય તો આપણે ધ્યાન આપવાનું. એટલે જ્યોતિબેનને તો અમે લોકો કોઈ નહીં ભૂલી શકીએ. તારાબેન પ્રથમ છે એ બહુ છુપા હતા, પણ જ્યોતિબેન મને ખબર છે સોનામાં સોદામ ગયા ત્યારે હવે તરત જ લંડનથી નીકળ્યા. પણ અમારી ફ્લાઇટ છે ને તે મોડી પડી એટલે બધું થઈ ગયું. એટલે મુંબઈથી જ બીજી ફ્લાઇટ ના મળી તો ટ્રેનમાં આવવું પડ્યું. એટલો સમય માંડ માંડ પસાર થતો હતો. મારી સાથેના બેન જે હતા એને બા સાથે એટલો સંબંધ નહીં, એટલે અહીંયા એવું થાય કંઈક વડોદરા સ્ટેશન મન થાય વિદ્યાનગર પહોંચતા સુધી કેટલો સમય લાગશે. સ્ટેશન ઉતરીને વડોદરા પહેલા જ્યોતિબેન એને ખબર હતી કે બા કોણ હતા, મારા માટે કોણ હતા. કાકા પપ્પા બા જ્યોતિ તારા એ પાંચ સ્વરૂપો શાસ્ત્રીજી મહારાજની યોગ્યજી મહારાજે પસંદ કરેલા. ભગવાન સ્વામિનારાયણને પોતાનું એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે છેલ્લા 26 સિદ્ધ કરાવવા માટે એ લોકોને
જન્મ આવ્યો હતો તો આપણા જ્યોતિબેન જે પ્રીતિને કહ્યું એમણે એમ જેટલું કંઈ થાય છે મૂકવાની ઈચ્છા હશે તો જ મૂકી શકાશે, પામવાની ઈચ્છા હશે તો જ પામી શકાશે. અઘરું તો કાંઈ નથી, મૂકવાનું નક્કી કરીએ મૂકી શકાય છે. પ્રભુ બળ આપે છે, પોતે પોતાને જોતા થવું પડે, જોયા પછી સ્વીકારવા પડે, સ્વીકાર્યા પછી ટાળવાની ભાવના જાગે. બસ મારે મારા જીવનનું આ ધ્યેય સિદ્ધ કરી લેવું છે. જઈ જઈને શું થશે, થઈ 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 હવે શું રહેતા હશે, અંગ અંગ સ્વામી રહેતા થશે, શું જશે, શું હઠમાં નિદ્રા, બીજું શું જવાનું. જે કઈ લાભ છે આપણી એ હઠમાં નિશાની છે. કોઈને બોલતા આવડ્યું, કોઈને બોલતા ના આવડ્યું, પણ ચિંતા આવડે ને એને જ પ્રાપ્તિ છે. મને બહુ બોલતા આવડે તો પણ કઈ મારી એ પ્રાપ્તિ નથી. એટલે આજે આપણા જ્યોતિબાનો પ્રાગટ્ય દિન, ત્રણ વર્ષ એટલે 87 પૂરા થયા, 88મું બેસશે એવું ગણાય. પણ આપણને ખબર છે 2 વર્ષ થઈ ગયા એમની સેવાનો, એમના સાનિધ્યમાં રહેવાનો મને સમય મને લાભ મળ્યો છે. બીમાર હતા ત્યારે પણ સંભાળતા, જૂની જૂની વાતો પણ સંભાળીને પ્રીતિને કહેતા, તો પ્રીતિ માવાણી હતી ત્યારે સાથે. અંતરમાં એક એવી ભાવના છે કે જે કંઈ પપ્પાજી આપણને આપવા માગતા હતા, જેના માટે પપ્પાજીને કાકાજીએ વિમુખનું સ્વીકારી લીધું, આનંદપૂર્વક સ્વીકારી લીધું, સ્વતંત્ર કાર્યક્ષેત્ર એમને મળ્યું, તો આપણે આપણા માટે પપ્પા કાકા વિમુખ થયા છે. તો એ વિમુખ પપ્પા તો કે વિમુખ નારાયણની જય. એકવાર છે ને તારદેવ સોનાબાના ઘરે પપ્પાજી ધર્મિષ્ઠાબેનને જોવા ગયા. ધર્મિષ્ઠાબેન બીમાર હતા, પછી હું પણ એમની સાથે હતી. તો પછી દાદર ઉતરતા પપ્પાજીનો પગ લપસે, તો હું પણ જાઉં ને ત્યાં, તો મેં પકડ્યા ને, પછી મને કહે જો દાદર નમસ્કાર દેવની જય. આ વાતો આપણા પપ્પા, ત્યારે આપણે વારંવાર બધી જય જ બોલાવી લેવી. શાસ્ત્રી મહારાજ છે ને તે મોટા મોટા સમયા હોય ને એટલે ખરડો કરે. હવે ખરડામાં બધા આપણે બેઠા હોય ને આટલા આટલા નામ લખાવે, નામ લખેલા હોય અને પાસે ધારો કે ત્યારે 500 રૂપિયા લખ્યા હોય ને, પણ એ 50 માંડાવતા હશે. પછી ખર્ચ અને આવક એ જોવા જાય તો પછી સ્વામિનારાયણ ની જય બોલાવી દે. શાસ્ત્રી મહારાજ શું કહે, એ ભાઈની જય બોલાવી દે. ચલો એ ભાઈની જય, જય એટલે આવવાના નથી. એમને જે લખાવ્યા એ ભલે લખાવ્યા, આવવાના નથી, પણ આપણે આપણી જય બોલાવવાની છે. એટલા માટે બોલાવી છે કે હવે દેવતાઓ ફાવવાના નથી, હવે તો આપણો આપણો ભગવાન જ ફાવશે. એટલે શિવરાત્રિ પપ્પાજીએ આજે અક્ષરરાત્રિ કહી, અક્ષરરૂપ બન્યા વગર રહેવું નથી. અને આ સ્થાન, આ સમૂહ, આ જોગ છે કે આપણે પ્રાપ્તિ કરી શકીશું. કરવી હશે તો જે કરવું હશે એ થશે, પણ આપણે એકાંતિક નસીબ કરવું જ છે, કરવો જ છે ને કરવો જ છે. અને પપ્પાજી આપણને કોઈને છોડવાના નથી, બધા નહીં કરવાને તો જ કરાવશે, કરવો જ છે એવું આપણી પાસે નક્કી કરાવશે.
અને પપ્પાજી બાળપણ આપવાના છો, મને ખબર છે. પપ્પાજીએ કહ્યું હતું, બળ માંગજો, બળ મળશે. શું માગો છો એના પણ હતા, પણ એવા મિત્ર ઈલાબેનને કહ્યું ને, એવા મૈત્રી હોય, ચાલ ને બેન હવે આગળ જઈએ. આપણે નડિયાદ જેવા શહેરમાં અમે પહેલી બીજી વાર ગયા, અમે બે જણા હાથ પકડી પકડી રસ્તા પર ચાલતા હતા. ખબર જ નહોતી દિશા ક્યાંક પૂછી પૂછીને જવાનું. હું ને દેવી બેન હતા એવા મિત્ર કોને કરવા, ટોકતો રહે, રોકતો રહે, પોષે ને નહીં, ટોકે ને એની સાથે મૈત્રી કરવી. પપ્પાએ કહ્યું છે અને કરાવી કરાવ્યું પણ છે. તો આપણે બધા એકસાથે છીએ, પપ્પાજીના લિસ્ટમાં આપણે બધા છીએ. ના હોય તો જતા એવું છે એમના લિસ્ટમાં. એને હવે શ્રમનો થાક નથી લાગતો. દેહ હોય ને તો થાક લાગે, પણ હવે તો દેહથી પર ગયા એટલે એને કામ કરવામાં થાક નથી લાગતો, એટલે એમની દયા નહીં ખાતા. આપણે હવે એમની સાથે પહોંચી જવું છે સેવામાં, બરાબર. અક્ષરધામનું સુખ છતી દેહ લેવું છે, બરાબર, લેવું છે ને બધાને. પપ્પાજી જે આપે સ્વીકારવું છે, મુક્તોને વાપરે એમાં મારા જોવા જ છે. શું અઘરું પડવાનું છે? બેન જીવાને નક્કી કર્યું બેને, તો બેનને બધાને મસ્તક ઉપર મોર દેખાયો, પાક કે મહારાજનું પેલું છોકલું દેખાયું હશે, બધામાં ભગવાન દેખાય. આપણે પણ જોવા છે. જ્યારે આપણને પપ્પાએ ગ્રહણ કર્યા ને તો આવા નતા. કેટલી લડત પડી છે, અને પડે પણ પસાર થઈ ગયા ને તો એ લડત ક્યાંય ભૂલાઈ ગઈ. અને અત્યારે તો સુખ સિવાય કાંઈ નથી. આ ઈલાબેને કહ્યું ને કે હવે આમાં પપ્પાજી સિવાય કાંઈ નથી. કેટલી તાકાત કહેવાય એ છોકરીમાં, કે હવે પોતે કહી શકે છે મારા પપ્પાજી સિવાય કાંઈ નથી. ધન્યવાદ છે, એટલું કેફ રાખો. પણ એકલા હોઈએ ને આપણે, ત્યારે જોઈ લઉં કે કંઈક બાકી હોય ને પૂરું કરી આપજો. સહેજાન સ્વામી મૂકવાની ઈચ્છા હશે તો થશે જ, માટે પોઝિટિવ લેતા થવું અને ટોકે એવા મિત્રોની સંગત રાખવી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જે કાર્યક્રમ થાય છે, એમાં અગાઉ જે કાર્યક્રમ થયા એમાં અમૃત માસીના ફેમિલી તરફથી પ્રસન્નતાપૂર્વક આજે જે દિશાબેન અને તન્વીબેને નૃત્ય કર્યું તેમને તેઓ કંઈક ભેટ અર્પણ કરવા માટે ઈચ્છે છે. તો સુરુભાઈ ગોહિલ પૂજ્ય દેવીબેનને ભેટ અર્પણ કરશે, અને દેવીબેન એ ભેટ આ બંને બાલિકા જેણે નૃત્ય કર્યું તન્વીબેન અને દિશાબેન તેમને 5001 કવર અર્પણ કરશે. અને બીજું વીણા ભાભી મોદી, તેમણે જે અંતરથી જે સેવન કર્યું છે એવા એની પ્રસન્નતા રૂપે એમને પણ દેવીબેન ભેટ અર્પણ કરશે. સુરુભાઈ પરમ પૂજ્ય દેવીબેનને એ ભેટ અર્પણ કરે અમૃત માસી ફેમિલી તરફથી. સાથે સાથે બીજા કાર્યક્રમો પણ આપણે સાંભળતા જઈએ. જ્યોતિબેનને પાપડનો લોટ ખૂબ ભાવતો હતો. નડિયાથી જ્યારે પણ ઉર્મી ભાભી અને જશભાઈ અહીં પધારે તો જ્યોતિબેન માટે તેઓ આ પાપડનો લોટ જાતે બનાવીને લઈ આવતા હતા અને જ્યોતિબેન એ ગ્રહણ કરતા હતા. તો આજે 2 વર્ષ પછી તેઓને ફરી એવો ભાવ થયો કે ગુરુ સ્વરૂપ માટે કંઈક કરીએ. તો આ સ્મૃતિ સાથે તેઓ એ પ્રસાદ લાવ્યા છે, તો એ પ્રસાદ મહેમાનોને તેઓ અર્પણ કરશે. તો એમને પણ પ્રાર્થના કરું ઉર્મી ભાભીને કે આપ આપનો ભાવ અર્પણ કરવા માટે પધારજો. વિદ્યાનગર ભાભી મંડળ તરફથી પુષ્પગુચ્છ અર્પણ પૂજ્ય અમીબેન સોની અને રીટા મામી અર્પણ કરવા માટે પધારે. અને પવઈ મંડળ તરફથી તેઓએ ભાવના વ્યક્ત કરી છે, એ હારની ભાવના ગુરુ હરિ પપ્પાજી મહારાજને ચેતનભાઈ દત્તાણી અને જ્યોતિબેનને ઉર્મિલાબેન ચેતનભાઈ દત્તાણી ભાવ અર્પણ કરવા માટે પધારે. જેના જેના નામ બોલ્યા છે તેઓનો ભાવ અર્પણ કરવા માટે તેઓ પધારે એવી પ્રાર્થના છે. મંગળવારના ભાભીઓ તરફથી અમીબેન સોની અને રીટા મામી
તન્વીબેન અને દિશાબેન અને વીણા ભાભીને ભેટ પણ અમૃત માસી તરફથી થઈ રહી છે. ઉર્મીબેન અને જશભાઈ સાહેબ તરફથી જે પ્રસાદ અત્યારે મહેમાનો માટે છે બહેનોને ત્યારબાદ અર્પણ થશે. અત્યારે જે મહેમાન ભક્તો પધાર્યા છે તેમને સ્વયંસેવક ભાઈઓ અને બહેનો એ પ્રસાદ અર્પણ કરે એવી પ્રાર્થના. ત્યારબાદ મહાત્મ્ય દર્શનમાં આપણે વજીબેનનો લાભ લઈ જ્યોતના વજીબેન તે મહાત્મ્ય દર્શનમાં લાભ આપશે અને પ્રસાદ અર્પણ સ્વયંસેવકો અર્પણ કરે એવી પ્રાર્થના. અનુભવ દર્શનમાં સૌ પ્રથમ આપણે રાજુભાઈ ડભોઈ જે ડભોઈ ગામના સરપંચ છે તેઓ અનુભવ દર્શનમાં લાભ આપવા માટે પધારશે. સ્વયંસેવકોને પ્રાર્થના કરવી ભાવી. પવઈ મંડળ તરફથી હાર અર્પણ કરી રહ્યા છે પૂજ્ય ઉર્મિલાબેન અને પ્રમીલાબેન વિજયભાઈ કોઠારી તરફથી છે. પ્રમીલાબેનને 75 વર્ષ પૂરા થાય છે.
તો તેઓ જ્યોતિબેનને હાર અર્પણ કરશે. ત્યારબાદ આપણે પરમ પૂજ્ય દેવીબેનના, જ્યોતિબેનના અને પપ્પાજીના આશીર્વાદ લઈ સભા પૂર્ણ કરશું. તો સર્વ ભક્તોને નોંધ લેવા વિનંતી. રાજુભાઈ ડભોઈ આપણને અનુભવ દર્શનમાં લાભ આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જે પપ્પાજીની જે જ્યોતિભાઈ જે આજે હું જે છું તે જ્યોતિભાઈના પ્રતાપે જ છું. જ્યોતિભાઈને હું લઈને બોમ્બે ગયો તો પવાઈ સમાયું હતું ત્યારે એક મહિનો ને ત્રણ દિવસ હું જ્યોતિભાઈને લઈને બોમ્બે ગયો હતો. એમની સેવા કરવા જ ગયો હતો. ત્યારે તો મારી ઉંમર 20-21 વર્ષની હતી ત્યારે હું ગયો હતો. પછી એક મહિનો લગભગ રહ્યો પછી મને પૂછ્યું એમને કે તમારા ઘરમાં પરિવારમાં કોણ કોણ છે. તો મેં એવું કીધું કે મારી મિસિસ છે ને એક વર્ષનો છોકરો છે મારો. એટલે જ્યોતિભાઈ કે વાંધો નહીં. પછી એમને મને કંઈ કીધું નહીં પણ એમને મારી મિસિસ માટે બે સાડી લીધી, મારા છોકરા માટે જોડી કપડાં લીધા એમને. પછી ભરૂચ આવ્યું ને એટલે મને પૂછ્યું કે તમારું ગામ કઈ બાજુ આવ્યું એમ. તો મેં પૂછ્યું કે મારું ગામ ડભોઈ આવ્યું, 5 કિલોમીટર છે ડભોઈ ત્યાં. એટલે જ્યોતિભાઈ પણ કે કરજણ આવે ને ત્યારે તમારે મને યાદ કરાવવાનું થાય છે એમ. એટલે કરજણ આવ્યું એટલે પછી જ્યોતિભાઈ કે તમારા ઘરે લઈ લો ભાઈ. હું જ્યોતિભાઈ મારા ઘરે તો કોઈ બેસવાની જગ્યા નહીં તો હું તમને લઈ જઈને કઈ બેસાડીશ એમ. એટલે જ્યોતિભાઈ કે મને તમે તમારા ઘરે લઈ લો કે એમ. એટલે ભાઈ અમે ગયા તો ઘરે તો મારા ઘરે તો કોઈ પરિસ્થિતિ એવી નથી કે હું જ્યોતિભાઈની સેવા બી કરી શકું એમ. એટલે જ્યોતિભાઈ પછી મને કે ઘરે ગયા પછી મને કે કંઈક જમવાનું કે ચા નાસ્તો અમે જ્યોતિભાઈને પૂછ્યું તો કે બાજરીની રોટલા ને મેથીની ભાજી બનાવડાવો મારા માટે એમ. એટલે મારી હાથે જ્યોતિભાઈ જોડે બીજી બહેનો 5 હતા બધા થઈ, રવિના બેન હતા, પછી બીજા બહેનોનું નામ તો મને કંઈ યાદ નહીં રહ્યું પણ પ્રવિના બહેનનું નામ યાદ રહી ગયું મને. એટલે 5 બહેનોને લઈને હું મારા ઘરે ગયો. પછી મારા બેન મારા ઘરેથી મને કહેવાય તમે શું તારણ તમારા પપ્પા શું કરે છે આ બધું પૂછ્યું મને. એટલે મેં કીધું કે મારા ઘરે તો ખેતી છે, જમીન છે પણ પાકતું નહીં કશું. તો જ્યોતિભાઈને મેં એમ કીધું કે મારે ખેતી તો કરવી જ છે મારે પણ મારી જોડે પૈસા જ નહીં, એક ગુણ ખાતર લાવવું હોય ને તોય મારી જોડે રૂપિયો નથી, હવે મેં ખેતી કેવી રીતે કરું એમ. એટલે જ્યોતિભાઈ કે હું એની માટે શું કરવું પડે આપણે. મારો એક જૂનો કૂવો હતો દાદા વખતનો પણ એમાં પાણી હતું પણ પાણી સુકાઈ ગયું તો કૂવામાં પાણી નહીં હવે, તો મારે ખેતી કઈ રીતે કરવી એમ. એટલે જ્યોતિભાઈ પછી મને કહે ચાલો આપણે તમારા જૂના કૂવા લઈ જાઓ મને એમ. એટલે મેં તો 5 બહેનોને લઈ ગયો પાછો કૂવે, ત્યાં ભજન કર્યું. પછી જ્યોતિભાઈ ભજન કર્યું, પાણી મંત્રી હું કર્યું ખબર નહીં ભાઈ કૂવામાં પાણી રેડ્યું એમને. તો પછી મને એમને એવા આશીર્વાદ આપ્યા કે તમારે એક કૂવા નહીં રાખ્યું ભાઈ, 3 કૂવા થશે તમારે એમ. એટલે એમને મને એ તે ટાઈમ એવો આશીર્વાદ આપી દીધા. આજે હું 5 કૂવાનો માલિક છું. પછી એમને મને આ રીતના આશીર્વાદ આપ્યા એટલે હું ખુશ થઈ ગયો કે સાલું મારી પાસે કઈ છે નહીં, હું 3 કૂવા કેવી રીતે કરી શકીશ. એક કૂવો નહીં મારી પાસે, પાણીનું વ્યવસ્થા એક નહીં તો હું 5 કેવી રીતે કરી શકીશ એમ. એટલે જ્યોતિભાઈ પછી મને કે થશે બધું. પછી મને કે ચાલો મારી હાથે વિદ્યાનગર તમે. તો હું વિદ્યાનગર આવ્યો પછી એમને અહીંથી સાકરદા ફોન કર્યો નંદગુરુને. મેં તો નંદગુરુને નહોતો ઓળખતો. એટલે નંદગુરુને એમને એવું કીધું કે આમની હાથે તમે એમના ગામ જાઓ અને એમને જે કંઈ જરૂરિયાત હોય એ તમે બધી પૂરી કરો એમ. એટલે મારી હાથે નંદગુરુ મારા ગામે આવ્યા. પછી એમને કીધું કે તમારે શું જરૂર છે બોલો.
અમારી જમીન છે ને, મારા બાપ દાદા વખત જમીન તો હતી જ એમની, પણ ખર્ચો કરવાના પૈસા નતા મારી પાસે. એટલે નંદ ગુરુજીને ટેમ્પો લઈને મારી માટે ખાતર, બિયારણ અને 70,000 રૂપિયા રોકડા મને આપ્યા એમની ખેતી કરવા માટે. તો પહેલા વર્ષે 7,00,000 કપાસ થયો મારો પહેલો. એટલે મેં બીજો પહેલો ટ્યુબવેલ બનાવ્યો, એક ટ્યુબવેલ બનાવ્યો એટલે પછી ખેતી મારી દર વર્ષે પાકવા મળી. એટલી બધી પાકી નહીં કે પુષ્કળ પાકવા મળી. પછી દર વર્ષે હું જોતી કોઈને મળવા આવવા માંડ્યો, મારાથી જે બન્યું એ ભેટ આપવા માંડ્યો. પણ જ્યારે મારા ઘરે આવ્યા ને ત્યારે જોતી કોઈને મેં એમ કીધેલું, કોઈ મારી પાસે તમને ભેટ આપી છે પણ મારી પાસે કઈ છે નહીં તો હું આપું મેં તમને. જ્યોતિભાઈ મને એમ કીધું કે તારી પાસે અમને કઈ નહીં જોતું, પણ જે દિવસ થાય ને ત્યારે હું તારી પાસે ઘરમાં ટીવી હશે ને જો હું માંગુ એટલે ટીવી માંગુ તો તારે આપી દેવાની થાય છે, તારે ના નહીં કહેવાનું, મેં આપી દેવાનું, જે હશે આપી દઈશ, બધું અર્પણ કરી દઈશ તમને. એટલે જ્યોતિભાઈ આ રીતના મને શબ્દ કીધેલા. આજે પછી સમય જતા 2-3 વર્ષ ત્યાં મેં જ્યોતિભાઈને એમ કીધું મારે સરપંચમાં ફોર્મ ભરવું છે, જ્યોતિભાઈ તમે જો આશીર્વાદ આપતા હોય તો હું ફોર્મ ભરી આપું છું એમ. એટલે મેં ફોર્મ જ્યોતિભાઈ કીધું તમે તમારું ભરી દો વાંધો નહીં આવે. એટલે મેં ફોર્મ ભર્યું સરપંચમાં. સરપંચમાં ફોર્મ ભર્યા પછી એટલા બધા વોટે હું જીતી શક્યો ને કે જેની કોઈ કલ્પનાય મેં નથી કરી. ત્યારથી લગભગ 25-30 વર્ષ છે આજે બી સરપંચમાં હું જ છું ભાઈ. અને એક ધારો સરપંચમાં આજે 25-30 વર્ષ મારા નીકળ્યા જ્યોતિભાઈના આશીર્વાદથી. સરપંચમાં હું રહ્યો. આજે જમીન મારી 30 વીંગા હતી એની જગ્યાએ 138 વીંગા જમીન મેં કરી. જે કઈ છે જ્યોતિભાઈના પ્રતાપે જ મને મળ્યું છે. જ્યોતિભાઈના એટલા બધા આશીર્વાદ મને મળી ગયા. અને જ્યોતિભાઈ જાતે મને પપ્પાજી પાસે લઈ ગયા અને એમની પાસે મને કંઠી બંધાવડાવી. જ્યોતિભાઈ કે તમે પપ્પાજી જોડે કંઠી બંધાવ્યો મારે. હું તો સ્વામિનારાયણ હું એ મને નથી ખબર પહેલાં તો, પણ જ્યોતિભાઈ મને રસ્તો બતાડી દીધો ને આજે બી એ પકડી રાખ્યો છે. અને આજે બી જ્યોતિભાઈ મને બહુ યાદ આવે છે. હું સ્પેશિયલ મળવા જ એમને જ્યોતમાં આવતો હતો ને દર વર્ષે મારાથી જે બને એ જ્યોતમાં મોકલી દઉં છું. અને આજે એમના પડતા ભાઈ પાકા છે મારા જમીનમાં. પછી મને એમને મને કીધું કંઈક ધંધો બી જોડે જોડે સેટ કરી દો રાજુભાઈ, સારું રહેશે તમારા માટે. મેં કીધું મને કંઈક જમીનના ધંધામાં મગજ વધારે ચાલે છે ને મારે જમીનનો ધંધો કરવો છે. એટલે જ્યોતિભાઈ મને કીધું એ સારું રહેશે તમારા માટે. એટલે મેં શરૂઆત મારી જોડે તે ટાઈમે એટલા બધા પૈસા નહોતા. એટલે મેં એક ભાઈ સુરતના ભેગા થયા ત્યાં મને કે મારે જમીન લેવી છે. એટલે મેં એમને બતાડી 70 વીંગા જમીન. એટલે ભાઈ મને એવું કીધું કે વીંગે તમને 2,000 રૂપિયા હું આલીશ, તમે આ જમીન મને સોદો કરાવી દો એમ. એટલે મેં જ્યોતિભાઈને ફોન કર્યો એટલે જ્યોતિભાઈ કે પતી જશે તમે ચિંતા ના કરતા એમ. એટલે એ ભાઈ દસ્તાવેજ કર્યા પછી મને એ ભાઈ એવું કીધું કે તમને 2,000 નહીં આપવાના, તમને મારી જોડે ભાગીદારમાં લેવાશે એમ. એ ભાઈ છેલ્લા 15 વર્ષથી મારી જોડે ભાગીદારમાં. અમે લોકો આજની તારીખે સુરતમાં 38 કરોડમાં જગ્યા લીધી અમે લોકોએ. આજવાની મેટામાં અમે 13 કરોડમાં લીધી. આજે મેં બધી જગ્યાએ ભાગીદારમાં જે કઈ છે એ જ્યોતિભાઈના પ્રતાપે જ મને મળ્યું. બાકી મને કોઈ ખબર જ નથી કે મેં આ જગ્યાએ પહોંચીશ એમ. બોલો જ્યોતિભાઈની. વાણીમાંથી આપણને સૂત્ર મળ્યું. ખૂબ ધન્યવાદ ભાઈને. હવે પૂજ્ય પ્રેમિલાબેન જ્યોતિબેનને હાર અર્પણ કરશે. એમનો અમૃત પર્વ છે, આજનો મહાપ્રસાદ એમના તરફથી છે. ખરેખર આ કુટુંબ પણ ખૂબ ભક્તિ પ્રધાન, મૌન રહીને દાસત્વ ભાવે બેનકુંવરબેને પપ્પાજી અને જ્યોતિબેનમાં વિશ્વાસ રાખીને ભક્તિ કરી. એ ભક્તિ સબળ બની અને એ ભક્તિના પુણ્ય આપણને આ પદુબેન જેવા ભક્ત મળ્યા, સ્વરૂપ મળ્યા, કે ખરેખર આ પદુબેનના બેન એટલે આ પ્રમીલાબેન અને વિજયભાઈ
ના બેન એટલે આ જ્યોતમાં કેન્દ્ર નંબર કેન્દ્રમાં ભગવાન ભજે જેવા મીના બેન કોઠારી છે. આવા અક્ષર મુક્તો આજે આપણને થાળ અર્પી રહ્યા છે. પ્રમીલા બેનને પ્રાર્થના કરું કે આપનો ભાવ અર્પણ કરો. ત્યારબાદ પરમ પૂજ્ય દેવીબેન જ્યોતિબેનને ગુરુ ભાવે હાર અર્પણ કરશે અને ત્યારબાદ આપણને આશીર્વાદ પણ અર્પણ કરશે. ત્યાર પછી જ્યોતિબેનના ગુરુ હરિ પપ્પાજી મહારાજને આપણે આશીર્વાદ લઈશું. પરમ પૂજ્ય દેવીબેન જ્યોતિબેનને હાર દરમિયાન પહેરાવી દે આવી હાર અર્પણ જ્યોતિબેનને પૂજ્ય પ્રેમીલાબેન કરશે અને થાળ અર્પણ ભક્તોને પ્રેમીલાબેન અને વિજયભાઈ તરફથી અર્પણ થશે. તવ પ્રાપ્તિ ન પોર્યાટમા આતમ પ્રીત પુષ્પગુચ્છ અર્પણ કરશે. પરમ પૂજ્ય દેવીબેન પ્રમીલાબેનને અર્પણ કરે છે.
આજે આપણી સભામાં ડોક્ટર રાવલ છે, એ અનુપમ મિશનનું જે દવાખાનું છે યોગી આરોગ્ય કેન્દ્ર, એમાં ડોક્ટર તરીકે સેવા આપે છે. ખૂબ ધાર્મિક લાગણીના છે, બહેનો માટે, ભાઈઓ માટે, સંતો માટે ખૂબ હૃદયમાં ભાવ છે. અને આમ જોવા જઈએ તો મારા મિત્ર જેવા છે. એટલે હું જ્યારે પણ આપણે અહીંયા ફંક્શન હોય, પહેલી તારીખની ભજન સંધ્યા હોય, ત્યારે હું એમને ખાસ આમંત્રણ આપું. આજે જ્યોતિબેનનો પ્રાગટ્ય દિન હતો એટલે મેં એમને આમંત્રણ આપ્યું. અનાયાસે એવું થયું કે આજે એમનો છોકરો, એનો સન, એનો આજે પ્રાગટ્ય દિન છે. એમાં પાછું એવી સ્ટોરી છે કે ડૉક્ટર પોતે ગાયનેક છે, એટલે એની વાઇફનું ગાયનેક તરીકેનું ઓપરેશન એમણે કર્યું અને બાળકને જન્મ આપ્યો. એટલે જ્યારે આજે આમંત્રણ મળ્યું ત્યારે બહુ આનંદ થયો કે આજે મારા છોકરાનો જન્મદિવસ છે અને એ દિવસે મારે જ્યોતિબેનના દર્શન કરવા આવવાનું છે. એટલે જ્યોતિબેન સ્થૂળ દેહ આપણે વચ્ચે નથી એટલે પ્રસાદ લાવ્યા હતા, એટલે તો દેવીબેન સુધી પ્રસાદ પહોંચાડી તો જ્યોતિબેનને પહોંચે. એટલે જ્યોતિબેન રાજી થયા, જ્યોતિબેન દેવીબેન બી રાજી થયા. દેવીબેન કોઈ ઓળખાણ આપો એટલે આપણે ટૂંકમાં એમની ઓળખાણ આપી છે ભાઈઓ બહેનોની. અને આપણા બધા ડૉક્ટર બહેનોને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઓળખે છે, એટલે ખૂબ લાગણી છે આપણા માટે. બસ તમે એના પર રાજી રહેજો, એના હાથેની સારી સારી સેવા થાય, સંતોની થાય, બહેનોની થાય. આજે ભાઈ ને ભાભી બંને આવતા રહેજો. સજાનંદ સર મારા સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય. વાલાવાલા જ્યોતિબેનની જય જય જય. જ્યોતિબેન, જ્યોતિબેન એટલે જ્યોતિબેન, જ્યોતિબેન નો આજે એમનો પગ અહીંયા હોય તો કાલે એમનો કઈ સુરત હોય તો પરમ દિવસે બોમ્બે હોય. સોનાબા એમ જ કે વીજળીબા કઈ હેડે, અરે વિચરણ વિચરણ વિચરણ. અને એ સાથે પછી મંત્ર લેખન, સ્વામિનારાયણ 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 એમને મળવા જઈએ આપણે, કંઈ કામ હોય ને ગયા હોય ને કંઈ પૂછીએ તો લખતા જ હોય. પછી જે જવાબ આપવાનો હોય ત્યારે લખવાનું બંધ કરો ને પછી જવાબ આપી દે. અને ખૂબ ખૂબ ભક્ત પ્રેમી, એમની પાસે કોઈ બી ટાઈમે કોઈ બી ભક્તો જાય અને કહેશે જ્યોતિબેન આ કેમનું છે, આ શું છે, તો બધું સમજાવવા માંડી પડે. જ્યોતમાં રે પછી કે મને થાય છે કે થોડા દાડા મુંબઈ જઈએ. હું મેં કહું જઈએ, વર્ષમાં બે થી ત્રણ વખત તો જ્યોતિબેન બોમ્બે જાય જાય ને જાય. અને ત્યાંનું મંડળ અહીં બધું સરસ, ભાઈઓ બહેનો બધા ભાભીઓ સવારે લાભ લેવા જાય કથા વાર્તાનો. એ જ્યોતિબેનને બહુ જ ગમે, એકલા એકલા બેસીને ભજન કરે એમની બધા આવે એમને બહુ જ ગમે. તો સવારના પર્વમાં બધા ભાઈઓ પણ આવી જાય, ભાભીઓ આવી જાય અને સરસ જ્યોતિબેન સવારની પૂજા કરતા હોય એમાં બધા એનો લાભ લે. અડધો કલાક ધૂન રાખે તો એ બધા કરે, બહુ જ બહુ જ બહુ જ. અને અહીંયા બધેથી પરવા નહીં કે અમદાવાદ ને સુરત ને, સુરત બહુ નથી જતા મેં જોયું, પણ બોમ્બે ખાસ. પછી મને કે મને લાગે છે હું લંડન છે એમ. એમની નજર લંડન સુધી. અને એ બી ફૈડકો મારી આવે, બધાને લાભ આપી આવે,
અને ઓહો હો હો એક એક ચૈતન્યને બસ સુખી 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 બધા વાતો કરી દે તો જ્યોતિબેન તો બહુ જ ભજન પ્રેમી મહાપૂજા છે મહાપૂજા કરવી ગમે અને જે તે પ્રકારે એમને એક સેકન્ડ પણ એ બગાડે નહીં પછી અહીંયા તો બીજો કોઈ કર્મયોગ રહ્યો નહીં તો જેટલા આપણા મંદિરો છે સ્વામિનારાયણના મંદિરો હમણાં છેલ્લે છેલ્લે આપણું શું કહેવાય કેમ મંદિર છે મુંબઈમાં તો તેને પણ ઠાકોરજીના બધાને માફ લઈ લીધા અને કંઈક મારે બાજુ જવાનું થયું કંઈક ઉત્સવ હતો એટલે મારે જવાનું હતું તો જ્યોતિબેન તે બધા હાર લઈ જજે અને અશ્વિનભાઈને આપજે એટલે અશ્વિનભાઈ પછી બધા ઠાકોરજીને પહેરાવશે પણ એ બધા હાર અહીંયા એમની રૂમમાં બેસીને એમની રૂમને બાજુની એક રૂમ ખાલી હતી એમાં બેઠા હોય આપણે કંઈ કામ હોય ગયા હોય તો એ મોતી પરોવતા જ હોય એટલા બધા હાર એટલા બધા હાર એમણે બનાવ્યા છે એટલે જ્યોતિબેન તો ખરેખર એક મિનિટ એમને એમ ના જવા દે 24 કલાક બસ પપ્પાજીની સ્મૃતિ ધૂન ભજન બધા માટે પ્રાર્થના પેલા ભાઈએ વાત કરી ને શૂન્ય હતું એમાંથી 100% એમને સુખી 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 કરી દીધા અને ભગવાન આપ્યા એકલા પૈસા આપ્યા એમ નહીં પણ ભગવાન આપ્યા તો આપણે તો ખરેખર ખૂબ 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 નસીબદાર જ્યોતિબેન મળી ગયા તારાબેન મળી ગયા બાબેન મળ્યા અને આ પપ્પાજી એટલી મોટી વાત છે અને આપણે તો જસુબા કે છે એમ ખરેખર આપણા જેવું દુનિયામાં કોઈ નસીબદાર નથી બસ સુખ 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 તો આ પ્રાપ્તિ આપણને થઈ છે તો 24 કલાક આપણું મન આ પ્રાપ્તિ તરફ જ હોય ખાતા પીતા હરતા ફરતા અને પપ્પાજી કે વળ કૃપામાં આપણને જોગ આપી દે છે કૃપામાં કોઈ આટલું ભણ્યું ના આપી દીધું એવું નથી કશાની જરૂર નહીં એક વાર ચૈતન્ય એમની સામે આવીને ઊભું રહ્યું બસ સંબંધ થઈ ગયો પપ્પાજીને જસુબેન ને બધા કે લંડન બાજુ ગયેલા તો પપ્પાજીની વ્હીલચેર કરી આપણે તો જસુબાને એટલું મહત્વ કે આ બૈરી આ વ્હીલચેર ચલાવે છે પપ્પાજીની એને ખબર નથી પણ પપ્પાજીનો સંબંધ તો થઈ ગયો ને તો જસુબેને પૂછ્યું પપ્પા એનું કલ્યાણ સાચું તો કે હા સાચું એનું આ મિનિટ એનો ચાર્જ દોરાઈ ગયો એને નથી ખબર કે કોણ મને મળ્યું છે તો આપણે તો બધા એમને એમનું સ્વરૂપ એમણે ઓળખાવ્યું છે જાત જાતના આપણા વિઘ્નો કંઈક કંઈક મુશ્કેલીઓ એ બધામાં એમણે આપણને ખૂબ બળ આપ્યું સુખી કર્યા સુખી કર્યા સુખી કર્યા એટલે આપણા જેવું તો નસીબદાર દુનિયામાં કોઈ નથી બસ અને આવા આપણને સ્વરૂપો મળી ગયા જ્યોતિબેન એટલે હસતું બુલબુલ હા એમ કોઈ પ્રેમથી બોલાવે તોય સરસ ને કોઈ કાકા શું કરે કાકાજી સભામાં બેઠા હોય કંઈક કોક આવીને ફાઇલ જોઈતી હોય તો કાકાજી મોટેથી બહુ પડે એ જોતી પછી કહેશે જી તો કે પેલી ફાઇલ લઈ આવ પેલી ફાઇલ લઈ આવ ફાઇલના તો બહુ ઢગલા હતા પણ જ્યોતિબેન એક ફાઇલ એમ હશે કે આ જશે એટલે ખેંચે ને પપ્પાજી કાકાજીને આપે કાકા ધટરીને આપે કે આ લાવવાની કે એ તને પેલી ફાઇલ લાવવાનું કહ્યું તું પછી એક એક નામ આપે એટલે પ્રોપર ફાઇલ કાકાજી સુધી પહોંચે
આપણા માન હોય તો આપણે શું કરીએ? હું આ સેવા હું કરવાની જ નથી. સમજાય, સોફિયન સોફ જોવાની સેવા નથી કરવી. કેમ બધાની વચ્ચે અપમાન થાય અને ફાઇલ ફેંકી, એટલે તો. પણ એ વાતમાં એ જ્યોતિબેન ઊભા ઊભા હસતા જોઈએ, એટલે એમને હસતું બુલબુલ કહેતા હતા. તો હે જ્યોતિબેન, તમે તો અનાદિના મનુષ્ય દેહ ધારણ કરીને પપ્પાજી, કાકાજી, બાબેન, જ્યોતિબેન, તારાબેન બધા આપણી જોડે આવ્યા અને આપણને મફતમાં એમણે પ્રાપ્તિ કરાવી દીધી. માસીબા, કાશીબા, ઓહો હો હો, સુરજબા, એવા એક એક સ્વરૂપો. તો બસ આપણે નિશ્ચિત એમને સંભાળ્યા કહીએ અને એ જે મક્ખણ એક મિનિટ બગાડી દે અને પ્રભુમાં જ રહેતા હોય, જે જેવું ચૈતન્ય એ પ્રમાણે એને ત્યાંથી આગળ લે જ્યોતિબેન. તો બસ હે જ્યોતિબેન, તમે જેમ સમ સુરદેવ ભાવન એકતા રાખીને જ્યોતમાં 400 બહેનો સાથે રહ્યા, હરિભક્તો સાથે રહ્યા, કોઈ એમને નાનો કે મોટો લાગતું જ નથી. સંબંધ થયો એ મોટો, બસ પપ્પાજીનો સંબંધ થઈ ગયો, કાકાજીનો સંબંધ થઈ ગયો, બા બેનો સંબંધ થઈ ગયો, બસ એ સંબંધ જોઈને એમની પ્રત્યેક પડેલી બધી ક્રિયાઓ હોય. તો આપણને પણ એવું બળ આપે કે પપ્પાજીને ગમે છે નિર્દોષ બુદ્ધિ, દિવ્ય ભાવ, સુરત ભાવ, સમ સુરદેવ ભાવ, એકતા. બસ તો હે પપ્પાજી, આ 20મી સદી ચાલે છે, 20 તો આપણા સૌની 20. પપ્પાજી રાજી થાય એવું આપણે સૌ જીવી શકીએ, સૌ જીવી શકીએ એવું આપણે સૌને ખૂબ ખૂબ બળ આપે એ જ્યોતિબેનના ચરણે પ્રાર્થના. સજન પૂજ્ય દેવીબેને આપણને આપી હવે આશીર્વાદ. પૂજ્ય જ્યોતિબેન અને ગુરુ હરિ પપ્પાજી મહારાજના આપણે લઈએ. ઓળખવાની કસર રહી ગયેલી એ કસર ટાળવા પાછા આ જન્મે આપણે ને એ બધા ભેગા થયા. તો જે કસર બતાવે છે એ પણ આપણને ખબર પડે છે કે હા, અહીંયાથી આપણે આગળ જવાનું છે. સ્વરૂપ ઓળખવા માટે જ્યાં સુધી જીવમાં દ્રષ્ટારૂપે ભગવાન નથી બેસતા ત્યાં સુધી આપણો દોષ પણ નથી મનાતો કે સામાનો ગુણ પણ નથી લેવાતો અને ગમે તેમાં આપણે ભરાઈ જઈએ. પણ જ્યાં જે હેતુ માટે આપણે બી જન્મ થયો છે અને જે હેતુ માટે ભગવાન પોતાનો જન્મ લઈને અહીં આવ્યા છે, એ હેતુ જ્યારે પાર પડે છે ત્યારે આપણો આત્મા અને એનો આત્મા એક થાય છે, ત્યારે આપણને હાશ થાય છે. અને જે જીવમાં ભગવાન બેઠા દ્રષ્ટા તરીકે એનો અનુભવ થાય છે, એટલે એમ થાય છે કે કરવાનું, મેળવવાનું, પામવાનું બધું મળી ગયું. હવે કરી કરીને આ રાજી થાય એમ કરવાનું. એ રાજી કેવી રીતે થાય એ જાણવું હોય તો આપણે એક જ કરવાના પ્રત્યક્ષ સ્વરૂપની જે રુચિ, રહસ્ય અને અભિપ્રાય એમાં ભળીએ તો એ રાજી થાય. હવે ભળ્યા એ શું કહેવાય કે એ જ્યારે એની રુચિમાં ભળીએ ને ત્યારે લોક, ભોગ, દેહ અને પક્ષ આ ચારેય બાજુથી પરીક્ષાઓ આવે. અને ખબર છે કે જ્યારે અમારે ભગવાન ભજવાનું અમારું નક્કી થયું
ત્યારે જોગી બાપા પણ હતા અને કાકા પપ્પા પણ હતા. જે જોગી બાપાનો હેતુ દર્શન કાકા પપ્પાને હતું તો શિર સાથે એમણે પક્ષ રાખ્યો અને અમને લોકોને પણ અંદરમાં એવું મનાઈ ગયું કે જે જોગી બાપા છે એના એ જ આ ભગવાન છે એવું મનાઈ ગયું. તો ખરેખર આમ જગતની દ્રષ્ટિએ જોઈએ તો કાકા પપ્પાનું સખત અપમાન થયું કે કર્યું, તોય પણ એમને જે ભગવાનનો પક્ષ રાખીને જે અમને અમારું માથે લીધું એ બહુ જ મોટી વાત કહેવાય. જો એમને સ્પષ્ટ ભગવાનનું દર્શન ના થયું હોય તો આજે આપણે આ સંસ્થા બી ના હોત કે આપણે બી આટલા ભેગા ના થયા હોત. કેમ કે ભગવાન જેવા જોગી બાપાને ભગવાન માનતા ને ભગવાન જેવા તો હતા જ, ભગવાન જ હતા એટલે ત્યાં પૂજા. પણ ના, એમને બાપાનું રુચિ રહસ્ય ને અભિપ્રાયનું દર્શન થઈ ગયું, ખબર પડી ગઈ. તો એમને ખરેખર પક્ષ રાખ્યો એટલે ખરેખર પક્ષ રાખ્યો એટલે આપણને જે પપ્પાજી અત્યારે જે કહેવા માંગે છે એ સ્વરૂપ થઈ ગયા. પક્ષ રાખ્યો એ જેમણે જેમણે એ લોકોને સાથ આપ્યો એવી સ્થિતિવાળા થઈ ગયા. અત્યારે આપણે એ લોકો થઈ ગયા એના ગુણગાન ગાયા કરીએ એ બધું બરાબર, પણ અત્યારે આપણે એવું શું કરીએ કે જેથી આપણે આપણામાંથી નીકળીને ભગવાનના કેવળ થઈને રહીએ, એ થવું છે. એ કરવા માટે પરમ દિવસે પપ્પાજીએ જે ઉઠાવી લીધો કે બધા ભગવાનના સ્વરૂપો છે, એના પોટેલા ચૈતન્ય છે અને એ જે પોટેલા ચૈતન્ય છે એ બધા જ પ્રગતિ કરતા ચૈતન્ય છે. એમનું કંઈ પણ જોવાનું નહીં અને એનું જે કંઈ છે તે ભગવાન શુદ્ધિકરણ માટે વાપરે છે. અને આપણને કંઈ પણ લાગે અજુગતું કે ત્યાં તો આપણે સુરત ધૂન કે પ્રાર્થના કરીએ તો આપણે પક્ષથી પર થઈ જઈએ, આપણે આ ચાર સ્ટેજથી પર થવું છે. અને એ જો જ્યારે આપણે થઈશું ખૂબ પણ સેજ પણ મુજાતો હોય તો એને બીજા આગળ કહેવા જતા સીધું ઉપર જાય મહારાજ અને તમે બળ આપી દેજો, જે હેતુ જે કણી તમારે કાઢવાની હોય તે કાઢજો પણ તમને બળ આપી દેજો. એ કરવા માટેનું આ શ્રદ્ધા મંદિર બે જને કહીએ કે આનું આમ થયું અને આવું ગયું એના કરતા ભગવાનને કહીએ કે ભગવાન તમે એનો દેહભાવ કાઢવાનું ઊંચું કર્યું છે તો ભલે કરતા પણ તમે એને બળ આપજો, મારા પ્રકાશમાં લાવ્યા એટલે હું પણ ધૂન કરું અને એને સવળું લેવાનું તમે બળ આપ. આ એક સર્વોપરી સર્વોપરી આપણે આપણામાંથી બહાર નીકળીને ખરેખર પપ્પાજી જે કહે છે ને જ્યોત એક સાધના મંદિર છે, જ્યોત એક ચૈતન્ય શુદ્ધિકરણ કરવાની એક ફેક્ટરી છે, ખરેખર ફેક્ટરી છે. આપણે વિચાર કરીએ જગતમાં જોવા જઈએ તો આપણે બહુ મોટી બહુ મોટી બહુ મોટી પ્રાપ્તિ કરી દીધી છે કે આવા ભગવાનનો આપણે આશરો પકડી રહ્યો, એમના વિશ્વાસે આપણને દેખાયું હજી દેખાતું હશે કે નહીં દેખાતો હોય કે જે હશે તે, તો એ પણ આપણે એમને આશરે આવીને પડ્યા. ચલો આપણે તો બધા પડ્યા હતા પણ નવાય હસીએ આ સમર્પણ કર્યું નવાય હસીએ એટલે એને તો કોઈ તો વિશ્વાસ રાખ્યો ને ભગવાન કે ના. તો આ સ્થાનમાં ખરેખર ભગવાન તો છે અને સાથે સાથે આટલા દિવ્ય સ્વરૂપોની હાજરીમાં ચૈતન્ય શુદ્ધિકરણની ફેક્ટરી ચાલે જ, ના ચાલે ને તો ભગવાન અહીંયા નથી એવું કહેવાય. સૌથી પહેલા શરૂઆતમાં મેકાવન બહેનો આવ્યા ત્યારે પપ્પાજી એમ કહેતા કે સવારના પહોરમાં આપણે પપ્પાને પ્રાર્થના કરીને નીકળીએ ભગવાનને અને સાંજ પડે અંતરદર્શી કરીએ તો વિચારો કે હે ભગવાન આજે તમે મારી ઘરે રમવા નહોતા આવ્યા, એ શું રમવા આવે, રાસ રમવા આવે, તો
સ્ટેજ બાંધીને પ્રોગ્રામ કરવાનો આવે ના, પણ કઈ પણ પ્રસંગ બન્યો, બે જણના મનભેદ ને મતભેદ પડ્યો ત્યાં, હા તમે સાચા, તો પેલું કહે તમે સાચા, તમે કહે તમે સાચા, તો બે સાચા. પણ આજે પંચામૃત નો પહેલો મુદ્દો લખ્યો છે, પણ એ ત્યારથી એમણે એ મુદ્દાનો સિદ્ધ કરીશું, સિદ્ધ 14 આંસુ પડતા જાય અને ભજનને પ્રાર્થના કરતા. પપ્પાજીની તો આ જ કથા, પપ્પા આના હાથ, સાંભળનારા પણ આપણા જેવા આના હાથ. પણ આમાંથી જે કઈ ચાકકની જેમ લઈને મંડીએ તો એને સ્થિતિ થતા વાર ના લાગે, સ્થિતિ થતા વાર ના લાગે. એટલે હવે આપણે જેને કર્યું છે એનું ગાયા કરશું, એનાથી આપણી પ્રગતિ નહીં થાય. જે કરી રહ્યા છે, જે થઈ રહ્યું છે, આપણી નજર સમક્ષ છે, ત્યાંથી વ્યવહાર રાખીને આપણે મંડી પડશું તો આપણે પ્રગતિને પામી જઈશું. નહીં તો ભગવાનની સામે રહેતા હોઈએ, સામીપ્ય સાલોક્ય સાયુજ્ય સામીપ્ય સાયુજ્ય બધા બધા યુજ્ય યુજ્ય છે બધા, પણ એ બધા એનું સુખ ના આવે. સામીપ્ય સામે રહીએ, સાયુજ્ય સાથે રહીએ, સાલોક્ય એના લોકમાં રહીએ, સારૂપ્ય એના જેવું રૂપ આપણે નથી પામતું ના, એના જે મળેલા છે એનામાં દિવ્ય ભાવ રાખવો જ છે. એક દ્રઢપણે ગાંઠ મારી દેવાની. હવે તો ભક્તિ ઉત્સવ એ પતી ગયો, પણ ભક્તિ ઉત્સવ પછી એમણે જે શરૂ કર્યું છે ને એ શરૂ કર્યું છે કે હવે આપણે જે બેજ આવે બધા બેજ નથી પહેરતા, જો બધા બેજ કાઢી નાખ્યા, બધા દેખાઈ ગયા ભગવાન અંદર અંદર, એટલે હવે નથી પહેરતા, બરાબર દેખાઈ ગયા ને. એટલે બેજ પહેરો કે ન પહેરો એનો બહુ મોટી વાત નથી, પણ બેજને અંદરમાં અનુસંધાન તો આપણે રાખવું જ જોઈએ કે પપ્પા અમે દેખાવની ભક્તિ નથી કરતા, ખરેખર અમે જીવવાની ભક્તિ કરીએ, અમે જીવી લઈએ, જોઈશું. બેજ પહેરશો ને સ્વરૂપ દેખાશે, અમે બેજ પહેરશો તો એનું લાચુક દેખાડે છે, પ્રકૃતિ દેખાડે છે, સામું તારું દેહભાવ દેખાડું તારે ત્યારે ભગવાન નથી રહેતો, પણ એ મહારાજ 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 પેલા માસી બાગ્યા બરડો તો સૂજી સૂજી જાય, દેહભાવ દેખાડે ત્યારે બરડો તો સૂજી સૂજી જાય. એક ભજન હતું તારી શું વાલા તારી રીત તો અતિ અલૌકિક, બુદ્ધિ તો હારી હારી જાય, બુદ્ધિ હારી જાય અને બરડો સૂજી જાય, તોય પણ તું દિવ્ય અને તારા બધા દિવ્ય એમ પરાણી માનીએ, પરાણી માનીએ તો ખરેખર જે પપ્પાજીને આપણી પાસે વર્ણીય થયું છે આપણી પર ખરેખર વર્ણીય થઈ જાય, એટલે પપ્પાજીના દાખલા આપણે સફળ કરીએ. પપ્પાજી કૃપા કરી આવડો મોટો ભક્તિ ઉત્સવનો સમય ગયો, એમને ઉજવવા દીધો તો આટલો સ્મૂધલી ઉજવાઈ ગયો, નહી તો એમને એક જ એમને આવશે આટલું જ આવશે જવશે આટલું જ એક ઉજાવ તો સુઈ રમણ છમણ કરી નાખશે. હવે કઈ એ પોતે ઇમ્યુન હતા, એવું જે તમે કહો છો એવી સ્થિતિ અમારી કરી આપો, તમે એવી દ્રષ્ટિ કરી આપો, અને એવી દ્રષ્ટિ કરી આપવાનું આપણને સર્વ અને ખૂબ ખૂબ બળ આપે જ પપ્પાજી બાબેન અને સર્વ પ્રત્યક્ષ સ્વરૂપોની પ્રાર્થના. આજે જ્યોતિબેન પ્રાગટ્ય દિવસે દિવસે આપણે જોઈએ છીએ, મહારાજ એક ભવ્ય કલ્યાણ યોજના લઈને પધાર્યા, મહારાજ પધાર્યા હતા પણ આપણે જીવન તાકાત નથી, મધ્ય હું તે મત ના હોય મહારાજ પોતે કહી છે રત્ના લોકો છેલ્લા નું 2-21 જેટલા જોતા મહારાજે અહીંયા પૃથ્વી પર અક્ષરધામને મુક્તો પ્રગટ પણ છે. તમે બધા મહારાજ સંબંધે અક્ષરધામના મુક્તો જ છો, તમારે માટે પ્રારંભ નથી જ આશરો ગ્રહણીનો. આ કઈ દિન થાક્યા પણ મનાવે નહીં આપણે અક્ષરધામ શું ભગવત સેમ્પલ ઉભા ના થાય તમને પણ માની છે કે ભગવાન તમારા હાથે પ્રારંભ નહીં, પ્રારંભ નહીં કહીએ કે થઈ ગયું કે પ્રારંભ નહીં કારણ કાર્ય તો બધાને લાગુ પડે, એટલે દેખીએ નહીં તો માને નહીં, જોગી એ કરી હતી.
અને મૂર્તિ કલ્યાણયોજના કરીશ તો સંતો એવા સંકલ્પ સાથે દીદીએ કીધું એમાં વિદેહ ભાવની જય બોલાવતા બોલાવતા રહીએ અને સભાનો કાર્યક્રમ આજે અહીં પૂરો કરીએ સંકલ્પ સાથે સર્વને ભાવ ભર્યા જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ